ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञान घन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौरपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमुन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। तदेशास्मिन् आकाशे श्येनो वा सुपर्णो वा विपरिवत्य श्रान्तः संहृत्य पक्षौ सनलाय वध्यते। अवदा अमलिकंडिकाम उपनिषदापन्ने सुषुप्तिन दृष्टांत द्वारा आत्मानुस्वरूप अने मोक्षनुस्वरूप समझा मागे छे। वर्णन सुषुप्तिनु छे अथवा दृष्टांत सुषुप्तिनु छे, पण दार्ष्टांत जे कहेवानी इच्छा छे ए वास्तवमां आत्मानु अर्थात पोतानु वास्तविक स्वरूप अने सुषुप्ति अवस्था दृष्टो सुषुप्तिमां आत्मानु जे स्वरूप छे ए द्वारा आत्मानु वास्तविक स्वरूप अने सुषुप्ति जे अवस्था ए द्वारा मोक्ष। आम सुषुप्तिना दृष्टांत द्वारा आत्मानु वास्तविक स्वरूप अने जो वळे मोक्षनु स्वरूप श्रुति समझाई रही छे। एमां दृष्टांत एटला माटे आपवामां आवे के ए द्वारा आपणे दार्ष्टांतनु चिंतन करी शकीए। तो दृष्टांतना बधा पासा दार्ष्टांतमां न बेसता आवे, परंतु दृष्टांत अमुक पासा दार्ष्टांतमां बेसता होय तेथी दृष्टांत द्वारा दार्ष्टांतनु दृष्टांत सुषुप्ति दार्ष्टांत जे कहेवानुं छे मोक्ष। दृष्टांत प्राज्ञ हुंगतो मास પણ જે બતાવવાનું છે એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ। એટલે આ બધા મંત્રોમાં સુષુપ્તિ આપણને શ્રુતિ આપણે સુષુપ્તિના દૃષ્ટાંત દ્વારા પરત કહું કે જેવી રીતે કોઈ બાજ પક્ષી ગરુડ પક્ષી આખો દિવસ પોતાના ખોરાકની શોધમાં 4 વાગે ઉડતું હોય, સાંજ પડે થાકી જાય, પોતાની પાંખો ફેલાવીને કેવું આતુરતાથી પોતાના મા તરફ આવતું હોય છે, તેવી રીતે આ જીવાત્મા પણ જાગ્રત અવસ્થામાં સુષુપ્ત અવસ્થામાં ખૂબ બધો અહંકારનો બોજ વેચીને એવી કે જરૂર નથી કે આપણે જાગ્રતમાં થાકી જઈએ કે સ્વપ્નમાં થાકી જવું જોઈએ એવો નિયમ નથી, સામે થાકી જતા હોઈએ છે। આપણને એમ કે આપણે આપણા કાર્યને કારણે ખૂબ બધું કામ છે મારે થાકી જવું છું, કે સ્વામી આ જગત જેવું છે મારે થાકી જવું, લોકો થકવી નાખે છે
હશે, કામ ઘણું હોય, લોકો થકવી ના કેવા પણ હોય, પણ છતાં આપણા થાકી જવાનું મૂળ કારણ તો અહંકાર છે. આ દેહ ઇન્દ્રિય વગેરે અંદર તાદાત્મ્ય જે છે એ અહંકાર જ ખરેખર તો મૂળ કારણ છે. આ બોજ આપણે ઉઠાવીને ફરતા હોઈએ છીએ, અહંકારનો બોજ. અહંકારનો અર્થ છે દેહમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, ઉપાધિમાં અહમ બુદ્ધિ. એ અહંકારને કારણે સતત હું એક અલ્પતાનો મર્યાદિત પણ અનુભવ કર્યા જ કરતો, એ મને થકવી નાખે છે. હું અલ્પ છું, મર્યાદિત છું, પરતંત્ર છું, અસહાય છું, બસ આ ખ્યાલ થકાવનારો છે. ખરેખર પોતાના વિશેનો ખ્યાલ થકાવનારો છે. બાકી હું પૂર્ણ છું એવો જ મારો ખ્યાલ મારા વિશેનો હોય તો કદાચ આ કામ કરવામાં થકવી ના નાખે. કારણ કે ત્યારે જે કર્મ કરતો હો વાસ્તવમાં એમાં આનંદની અભિવ્યક્તિ હોય. સામાન્ય રીતે આપણે જે કર્મ કરતા હોઈએ છીએ આનંદ માટે કરતા હોઈએ છીએ, અને થોડોક આનંદ પ્રાપ્ત કરવા માટે ઘણો બધો આપણે કિંમત ચૂકવવી પડે, ઘણો બધો પરિશ્રમ કરવો પડે. એ પરિશ્રમ બધો શારીરિક પરિશ્રમ નથી, આ માનસિક પરિશ્રમ. સતત અસહાયતાના બોજની પીડા રહું છું અને મારા બધા જ કર્મ કોઈ રીતે એ બોજમાંથી મુક્ત થવા માટેના છે. આપણને જે ક્ષણે આનંદ અનુભવ થતો હોય ત્યારે શું થતું હોય છે? આપણે માનતા હોઈએ છીએ કે આપણને આપણો પ્રિય વિષય પ્રાપ્ત થયો માટે આપણે આનંદ અનુભવ કરી રહ્યા છીએ, પણ ખરેખર જયારે પ્રિય વિષય પ્રાપ્ત થાય ત્યારે એને માટેની એક ઝંખના, એ ઝંખના બહુ જ દૂર થાય છે. એટલું જ નહીં, પરંતુ જયારે કોઈ પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે મને જે સંતોષ થતો હોય છે એ મને મારી પોતાની જાતથી સંતોષ થતો હોય છે. આમ આત્મા વિશેના, પોતાના વિશેના અસંતોષનો ભાર સદત જાગૃત ને સ્વપ્નમાં હોય છે. એ પોતાના વિશે અસંતોષ જન્મ્યો પોતાના વિશેની આ અધૂરપની લાગણીમાંથી. એ અધૂરપની લાગણી જન્મી આ દેહ ઇન્દ્રિયમાં અહંભાવને કારણે. એટલે મારો પ્રયત્ન સતત કેવી રીતે પોતાના વિશેના અસંતોષમાંથી મુક્ત થવું. મોટાભાગના લોકો જાણતા નથી હતા, એટલા જ માટે આપણે એમ માનીએ છીએ કે દુનિયાના બધા પદાર્થો મને કોઈ સુખી કરશે માની લઈએ છીએ, પણ જયારે મને સફળતા મળે, જયારે મારું ધારું થાય ત્યારે મને આનંદ થતો હોય એ મારા પોતાનો વિશે આનંદ થાય છે કે હા હું બરોબર છું. તે વખતે હું મારી અંદર સ્વીકાર્ય લાગુ છું, અર્થાત એક ક્ષણે હું મારો પોતાનો તિરસ્કાર નથી કરતો, જે સતત પોતાનો તિરસ્કાર થયા જ કરતો હોય છે. પોતાનો અસ્વીકાર થયા કરતા હોય, પોતાનો તિરસ્કાર સતત થયા કરતા હોય છે. કારણ કે જયારે જયારે હું જોઉં કે હું અધૂરો છું, અપૂર્ણ છું, ત્યારે મને મારી જાત મારી આદર થતો નથી હતો, હું મારી જાતે ગમતો હતો નથી. આ મારા પ્રત્યેનો અણગમો, મારા પ્રત્યેનો અસ્વીકાર, મારા પ્રત્યેનો અણગમો, ક્યારેક મારા પ્રત્યે તિરસ્કાર, એ જાતની વિચારધારા સતત મારા મનમાં સવાર થયેલી જ હોય છે. એ જ બોજ છે. એટલે સ્વામીજી આ સંસારમાં બોજ છે, બરોબર છે. કોઈ લગ્ન કર્યા અને પછી કુટુંબ હોય, સંતાનો હોય, એ બધા બોજ કરતા આ અંદરનો બોજ છે કે હું મારી જાતનો સ્વીકાર કરું છું, મારી જાત વિશે પણ અણગમો છે. આમ દુનિયા વિશે અણગમો છે, છેવટે મારી પોતાની જાતના અણગમાથી જ જન્મતા હોય છે. આવો અણગમો જે ક્ષણે દૂર થાય, કોઈ બહારના એવા અનુકૂળ સંજોગો બને અને ક્ષણભર એ મારી જાત વિશેનો જે અણગમો છે એ અણગમો જતો રહે છે. સૂર્યને આચ્છાદિત કરવાનો વાદળ ક્ષણભર હટી જાય અને જેમ સૂર્યના આપણે દર્શન થાય પછી પછી બીજું વાદળ આવે, પછી સૂર્યને છવાય આચ્છાદિત કરી નાખે. તેમ મારા વિશે અણગમોનું એક વાદળ સતત મારી જાતને આચ્છાદિત કરતું જ હોય છે અને મારા વાસ્તવિક સ્વરૂપથી મને હંમેશા વંચિત રાખતું હોય છે. કંઈક ગમતું બને, કંઈક ધારું થાય, કંઈક મારો અહંકાર સંતોષાય, કોઈક મારી ઈચ્છા પૂરી થાય, એ ક્ષણે પોતાના વિશેના અણગમાનું એ વાદળ છે એ ક્ષણ મનમાં હટી જાય છે અને મારા મને મારા પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે અને ત્યારે પણ આનંદ થાય છે. સામાન્ય રીતે તો દુઃખ જ દુઃખ.
दुखम 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 सुखम दुखम 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 सुखम एक सुख ने क्षण मारे घणो बधो दुख आवे छे। એટલા જ માટે આપણે જાગો થાકી જઈએ છીએ અને સ્વપ્નમાં થાકી જઈએ છીએ, અને જેમ પેલું પક્ષી પોતાના માળા તરફ આતુરતાથી ઉડતું હોય તેવી રીતે આપણે પણ આપણા માળા તરફ જઈએ, મૂળ સ્વરૂપ તરફ જઈએ છીએ। તો સુષુપ્ત અવસ્થાની શું વિશેષતા છે? જ્યાં આપણો અધ્યારોપ નથી, અધ્યાસ નથી, ઉપાધિમાં અહંભાવ નથી, અને તેથી અહંકાર નથી, અને એટલા માટે પોતાના વિશેની એક અલ્પતાની લાગણી નથી, મારા માયા વિશેનો અણગમો નથી, અસ્વીકાર નથી, અર્થાત પેલા અસ્વીકારનો વાદા હટી જાય છે। ભલે સુષુપ્તમાં અજ્ઞાનનો વાદા ન હટે, માત્ર અજ્ઞાન દુઃખ નથી આપતું, અજ્ઞાન જન્મનારો જે આત્મા વિશે અસ્વીકાર એ દુઃખ આપનારો છે। તો સુષુપ્તિમાં અજ્ઞાન તો હોય છે, પરંતુ અસ્વીકાર એ ત્યાં નથી આવતો, એટલા માટે બધા બોધથી મુક્ત થઈ જવું છે। કયો બોધ? પોતાના વિશેનો અસ્વીકાર, પોતાના વિશેનો અણગમો, પોતાના વિશેનો તિરસ્કાર, બસ આમાંથી મુક્ત થઈ જવું છે। એટલા માટે એ તસ્મી અંતાય ધારતી યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતે, એ અવસ્થા તરફ આતુરતાથી જાય છે। જ્યાં પહોંચ્યા પછી કોઈ કામ ના રહેતી નથી, કોઈ સ્વપ્ન રહેતો, સ્વપ્ન એટલે શું? ઉપાધિમાં અહંભાવ। ખરેખર વેદાંતની પરિભાષામાં સ્વપ્ન એટલે જે વસ્તુ જે છે એના કરતા જુદી રીતે જોવી। આમ રજ્જુને બદલે સર્પના દર્શનનામાં સ્વપ્ન અથવા અધ્યારોપ, આમ આત્મા એ પૂર્ણ છે ને અપૂર્ણ જાણ એનામાં સ્વપ્ન, એનામાં અધ્યારોપ, એને કારણે બધી દુનિયા વિશે બધા ખોટા ખ્યાલ। આમ પોતાના વિશેના દુનિયા વિશેના ખોટા ખ્યાલ એટલે સ્વપ્ન, ને કંજન સ્વપ્ન પશ્યતે, તો સુષુપ્તિમાં કોઈ ખોટો ખ્યાલ નથી આવતો, માટે સ્વપ્નથી મુક્ત છે, અને એને કારણે કોઈ અસ્વીકાર નથી, તેથી પોતાના અસ્વીકાર મુક્ત હોવાની કામના પણ નથી, કામ નથી પણ મુક્ત છે, આ બોજથી મુક્ત છે। રાજ્ઞીના આત્મના સંપરિષ્વક્ત હે, અને ત્યારે મને મારી જાતથી દૂર રાખનારું કોઈ રહેશે નહીં। ખરેખર મને મારી જાતથી કોણ દૂર રાખે? બ્રહ્મૈવાહમસ્મિ, બ્રહ્મૈવાહમસ્મિ, ખરેખર વાસ્તવમાં બ્રહ્મ મારું સ્વરૂપ છે અને કોઈ મને દૂર રાખતું નથી, પરંતુ પોતાના વિશેનો અસ્વીકાર એ પ્રકારનું અંતર ઉત્પન્ન કરે, જે છે નહીં અંતર ઉત્પન્ન કરે છે। સુષુપ્તિમાં એ કાલ્પનિક અંતર દૂર થઈ જાય છે। આ પ્રાજ્ઞા આત્મના સંપરિષ્વક્ત હે, અર્થાત પોતાના સ્વરૂપ સાથે આલંગિત થયેલો, પોતાના સ્વરૂપ સાથે એક થઈ ગયેલો, પોતાના સ્વરૂપની અંદર લીન થઈ ગયેલો। ન બાહ્યમ કિંચન વેદ, ન આંતરમિતિ, એ બહારનું કશું જાણતો નથી, અંદરનું પણ કંઈ જાણતો નથી, અર્થાત આ બહારની અલ્પતાથી અંદરની અલ્પવત સર્વ અલ્પતાથી મુક્ત છે। તદ્વાસે તત્ આપ્તકામમ આત્મકામમ અકામમ રૂપમ, ત્યારે જે આપણું રૂપ હોય છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, એટલે આપણને સુષુપ્તિ પર ધ્યાન કરવાનું કહે છે। આપણા સુષુપ્તિના ગાઢ નિદ્રા અનુભવ આપણને જરા સૂક્ષ્મતાથી એનું ચિંતન કરવાનું, ધ્યાન કરવાનું કહે છે। અસ્ય એતત આપ્તકામમ, ત્યારે મારી બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ। આત્મકામમ, કારણ કે આત્મા સિવાય કોઈ પદાર્થ ત્યાં નથી। અકામ, એને કારણે સર્વ કલ્પનાઓથી મુક્ત છું, અજ્ઞાનમાંથી મુક્ત છું, અધ્યારૂપમાંથી મુક્ત છું, અને તેથી સર્વ કામનામાંથી મુક્ત છું। રૂપમ શોકાંતરમ, બધા શોકથી મુક્ત છું। કઈ વસ્તુ શોક આપનારી છે? મારા વિશ્વનો અસ્વીકાર, મારા વિશ્વનો અણગમો, મારા વિશ્વનો તિરસ્કાર, એ એકમાત્ર શોક કરનારી વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ આપણને શોક કરતી નથી। તમે જોયું જયારે પણ શોક થાય ત્યારે આ દરેક અનુભવ, ભલે શોક દુઃખ ફલન થતું હોય દુનિયા, તો એમાંથી શીખી શકાય, દુઃખના અનુભવને પણ શીખી શકાય। જયારે મનમાં દુઃખ થાય ત્યારે પોતાના સામે દુઃખ થાય ત્યારે હું પેલાનો વિચાર આમ કર્યું, એ વિચાર કરતા હોઈએ છીએ આપણે, એમ માની લેવું છે કોઈ આપણે દુઃખ આપે છે, માટે દુઃખ થાય ત્યારે એનો વિચાર કરીએ, એ સંજોગોનો વ્યક્તિનો એનો વિચાર કરીએ, એને બદલે પોતાના વિશે વિચાર કરી કે મને દુઃખ થયું, અત્યારે મને મારા વિશે કેવું લાગે છે,
મને મારા વિશે ગમો છે કે અણગમો છે? અત્યારે મારો સ્વીકાર કરું છું કે અસ્વીકાર કરું છું તો દેખાશે કે દુઃખ કેમ થયું, મને મારા વિશે અણગમો છે, મારું અસ્વીકાર છે. ટૂંકમાં દુનિયા આટલું કરવા સફળ થાય છે. શું કરવાનું સફળ છે? મને મારા પોતાના વિશે અણગમો ઉત્પન્ન કરવામાં દુનિયા સફળ થાય છે. એ તો ઘોંચ પૂર્ણ કરવા તૈયાર છે જ બધા. આપણે કરવા દઈએ તો સ્ક્રૂ તો ટાઈટ કરે, પેલા આંટા હોય તો નહીં તો ફર્યા કરે. પેલા આંટા છે આપણા, કયા આંટા છે? પોતાનો સ્વીકાર, પોતાનો અણગમો, પોતાનો તિરસ્કાર, આ આંટા છે. લોકો ટાઈટ કરે છે બરોબર, લોકોને મજા આવે કે અંદર બધાને દુઃખ છે એટલે બીજાને દુઃખી જોઈને જરા કઈ સરાહત થાય આપણને, એ જ છે, બીજું કઈ નથી. રિક્ષા ઉપર જાત જાતનું લખેલું હોય છે. આજે હમણાં રિક્ષા પણ વાંચ્યું, લોકોને પોતાના દુઃખનું દુઃખ નથી, બીજાને સુખી જોઈને દુઃખી થાય છે એવું રિક્ષાવાળો લખે છે. રિક્ષામાં ઘણા ઘણા મહાવાક્યો લખેલા હોય છે. તો ખરેખર આત્માનું કોઈ દુઃખ નથી, પોતાના વિશેના ખોટા ખ્યાલને કારણે દુઃખ છે. તો શુકાંતરમ સુષુપ્તિમાં અર્થ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, સર્વ શોકથી મુક્ત છે. આગળ એ જ અવસ્થાની ચર્ચા કરે છે. 20મા પાના પર કહે છે, અત્ર પિતા અપિતા ભવતે, માતા અમાતા, લોકા અલોકાઃ, દેવા અદેવાઃ, વેદા અવેદાઃ, અત્રસ્તેનો અસ્તેનો ભવતે, ભૃણઃ અભૃણઃ, ચાંડાલઃ અચાંડાલઃ, પૌલ્કસઃ અપૌલ્કસઃ, શ્રમણઃ અશ્રમણઃ, તાપસઃ અતાપસઃ. અત્ર પિતા અપિતા ભવતિ, આ સુષુપ્ત અવસ્થામાં પિતા અપિતા થઈ જાય છે. એ કેવું વળી? પિતાનો પિતા પણ જતો રહે છે, માતા અમાતા ભવતી, માતાનો માતા પણ જતો રહે છે. સુષુપ્ત અવસ્થામાં પેલો કે બોધ જતો રહે છે. આ બોધ શેનો છે? દુઃખ શેનું છે? પિતાને દુઃખ છે, માતાને દુઃખ છે. આ પિતા માતા બધું આવી જાય, પુત્ર પણ આવી જાય, પુત્રી પણ આવી જાય, સાસુ પણ આવી જાય, વહુ પણ આવી જાય, કાકા કાકી મામા મામી જે કહેવાય બધું આવી જાય. પિતા અને માતાનો દ્રષ્ટાંત આપવામાં આવે. આમ ત્યાં મારું પિતા પણ રહેતું નથી, મારું માતા પણ રહેતું નથી, મારું પુત્ર પણ રહેતો નથી, મારું પુત્રી પણ રહેતો નથી. એ વસ્તુ ત્યાં આગળ ખરી પડે છે. તો ગઈકાલે વાત કરી કે જે વસ્તુ આવે ને જાય ને આગંતુક કહેવાય. જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે ક્યારેય પણ આપણે દૂર થાય જ નહીં. અંતેથી જે વસ્તુ જતી રહે એ હું નથી, આ એક નિયમ બનાવો. જે વસ્તુ સદા મારી સાથે ન હોય એ હું નથી, જે સદા મારી સાથે હોય એ જ મારું સ્વરૂપ છે. તો ઉપનિષદ સ્પષ્ટ કહે છે, અત્ર પિતા અપિતા ભવતિ, આ સુષુપ્ત અવસ્થાની અંદર પિતા પિતા રહેતા નથી, માતા માતા રહેતી નથી, પુત્ર પુત્ર રહેતો નથી, પુત્રી પુત્રી રહેતી નથી. બસ આ જ બોજ છે. પિતા થવું તો બહુ મોટો બોજ છે, બધા જાણો છો ને. પિતા થવું એ સરળ નથી, માતા થવું સરળ નથી, કશું થવું સરળ નથી. સ્વામી દયાનંદ મહારાજ કહે કે જોવા કેટલું દુઃખ છે. આ બધા આપણા વેશ છે ખરેખર જોવા જઈએ તો. પિતા પણ એક વેશ છે, માતા પણ વેશ છે, પુત્ર પણ વેશ છે, પુત્રી પણ વેશ છે. એ વેશને વેશ રૂપે જાણતા હોય એ તો કશું વાંધો નથી. વેશમાં અહંભાવ થઈ જાય ત્યારે મુશ્કેલી થઈ જાય ને. કોઈ અભિનેતા જ્યાં સુધી જાણતો હોય કે અભિનેતા છું ત્યાં સુધી ભિખારીનો અભિનય કરતો કઈ વાંધો નથી.
કરોડપતિ હોવા છતાં ભીખ માંગે એને કઈ સંકોચ નથી. મેં કહ્યું ગઈકાલે કે એને એક વધારે કરોડ રૂપિયા મળવાના છે ઉલટા, સંકોચ શા માટે? જ્યાં સુધી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, પોતાના પોતાની ઓળખથી સભાન છે કે હું તો કરોડપતિ છું, ત્યાં સુધી ભીખ માંગવાનો આનંદની વાત છે. ભલે રડતો હોય, આમ આમ આંખમાં આંસુ દેખાતો હોય, અંદરથી હસતો હશે કે હા જોયું કેવા આમ આંસુ આવે છે ને, કેવો સફળ છું, કેવી કેવો અભિનય કરો છો. આપણે રોજબરોજનો વ્યવહાર લોકો આવું કરતા હોય છે ઘણી વાર, આપણને આપણે ખ્યાલ આપે અંદરથી, જોકે અભિનય પણ ફિરતો પેલો પ્રોફેશનલ એક્ટર છે, આપણે એમેચ્યોર એક્ટર છે, આપણે કરીએ એક્ટિંગ થોડી ઘણી, પણ આ તો જ્યારે રડતો હોય ત્યારે જાણે છે કે હું રડતો નથી. ભીખ માંગતો હોય ત્યારે જાણો ભીખ માંગતો નથી, બાકી ભીખ માંગનાર આનંદ હોય કોઈ દિવસ? બિચારા પેલા ચાર રસ્તા પર હોય છે, કેટલા દુઃખી લોકો હોય છે ને, ભીખ માંગનાર આનંદ ના હોય, આને કેમ દુઃખ નથી? કે ભીખ માંગતો નથી, ભીખ માંગવા છતાં નથી માંગતો. આ અભિનેતા જ્યાં સુધી પોતાની ઓળખ વિશે સભાન છે ત્યાં સુધી એને વેશ ભજવામાં કોઈ બોજ નથી, એને કોઈ બોજ છે? આખો દિવસ ભિખારીની અભિનય કરે, કઈ ભિખારી બની જાય, કોઈ બોજ નથી. કોઈ કારણસર જરાક વધારે પડતું લઈને આવ્યો હોય અને ધારો કે એમ માની લે કે હું ભિખારી છું, ધારો એવું થઈ જાય ને મને, તો બધો બોજ પછી નથી, તો ખરેખર ભિખારી બની જાય. આમ પેલા અભિનેતાએ ખરેખર ભિખારી બનવાની જરૂર નથી, એના મનમાં માત્ર એક આ ભ્રમ જન્મે કે હું ભિખારી છું પૂરતું છે, વસ્તુ એ ખરેખર હોવાની જરૂર નથી, સાપ ખરેખર હોય એવી જરૂર નથી, છે તો દોરડાનો ટુકડો, પણ આપણા મનમાં માત્ર ખ્યાલ જન્મે કે આ સાપ છે પૂરતું છે, આપણને ડરાવવા પૂરતું છે, ભગાડી મૂકવા પૂરતું છે. ટૂંકમાં સાચો સાપ જે પ્રકારના મનમાં અનેક પ્રકારના વિક્ષેપો અને ભય વગેરે ઉત્પન્ન, એ બધું ઉત્પન્ન કરે આ કલ્પિત સાપ. અંતે અભિનેતાએ ખરેખર ભિખારી હોવાની જરૂર નથી, બસ એના મને ભ્રમ છે હું ભિખારી છું. ક્યારેક ક્યારેક થઈ જાય ભિખારી છે એટલે એને અમુક પ્રકારે જ અભિનય કરવો જોઈએ, અને પહેલેથી કહેવામાં આવ્યું છે કે રસ્તાની કોરાણે બેસવું, જે આવે એને આમ કરતા ભીખ માંગવી. અને ઘણા લોકો જરા થોડા એવા હોય છે કે આવું એને ગુસ્સે થઈ જાય, એવું કે ગુસ્સે પણ થઈ જાય, કદાચ તિરસ્કાર નજરે જુએ, એકાદ લાત પણ લગાવી લે, એવું આવે નાટકમાં તો આવે. આ તો કોરાણ બેઠેલો છે, સાહેબ 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 કરે છે, કોઈ આવે એની સામે જુએ નહીં, કોઈ જુએ ને આમ નાખો કાઢીને જાય, ને ત્રીજો આવે ને એક ધોલ લગાવી દે, તરત હું તને બે ધોલ આને લગાવી દીધી. આ ખોટી વાત છે, એ ધોલ એને લગાવવાની નહોતી, એને તો ખાલી ધોલ ખાવાની હતી, ભિખારી ધોલ ના લગાવે, ઉભા જઈને ધોલ લગાવી હતી, તરત પડદો પડી ગયો. બરાબર, એને દિગ્દર્શક આવે ને કે શું કર્યું એને, કેમ ધોલ લગાવી, એને મને કેમ ધોલ માર્યો, અરે એની ધોલ ખાવાની તારે નથી, તારે ધોલ મારવાની નથી, ભૂલી ગયો કે હું અભિનેતા છું, ભિખારી બની ગયો, એક ક્ષણે શું થઈ ગયો, ભિખારી બની ગયો. આ રીતે વેશમાં તાદાત્મ્યને કારણે માણસ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી જાય, જે નથી એ બની જાય, અંતો પછી ભિખારી બધું દુઃખ એનું દુઃખ બની જાય, એના આંસુ ખરેખરા થઈ જાય, ત્યારે ભિખારી બધી સમસ્યાઓ એની સમસ્યાઓ બની જાય. અંતે પિતા માતા પુત્રી જે કઈ છે બધા વેશ છે, ખરેખર દેહના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે. પિતા છે ખરે, પણ ક્યાં છે, ઉપાધિમાં છે. માતા છે, ઉપાધિમાં છે. સાસુ છે, વહુ છે, પુત્ર છે, પુત્રી છે, પુત્ર વગેરે, પતિ છે, પત્ની બધા છે, ના નથી, વેદાંત નથી કહેતો કાંઈ એ છે નહીં, પણ કયા સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે. આપણે દરેક સતત વેશ ભજવતા હોઈએ છીએ, સ્વર ઉઠ્યા ત્યારથી રાત્રે સૂર્ય ત્યાંથી અનેક વેશ ભજવવાના હોય છે. સુષુપ્ત એટલે શું, બસ આ વેશનો પરિત્યાગ, સુષુપ્તિ. એ દિવસ દરમિયાન, જાગ્રત અવસ્થા દરમિયાન, સ્વપ્ન દરમિયાન માત્ર વેશ ભજાતા હોય તો આપણે આનંદ માણી શકીએ, કે હું પિતા નથી છતાં પિતાનો વેશ ભજવી રહ્યો છું, એનો આનંદ માણી શકાય.
હું તો પિતા બની જાઉં છું ને, જાગ્રત અવસ્થા દરમિયાન ઉપાધિ મહામાં હું ખરેખરો પિતા છું, ખરેખરી માતા છું, ખરેખરો સસરામાં સાસુ નું બધું છું. એટલે દુઃખ પિતા એટલે તરત પુત્ર નો વિચાર આવે, શું કર્યું છે, ડ્રોપ લઈ લીધો છે. કેમ? તો કે બસ ટીવી જોયું, આમ કર્યું, તેમ કર્યું, વાંચતો નથી. આપણે એમ કે સ્કૂલમાં જાય છે, જતો નથી. ઘણા લોકો એવા હોય છે, છેલ્લે ખબર પડે કે હાજરી જ નથી. જેમ તેમ કરીને બધા પટારા એમ તેમ લાગવો ધરાવીને ફોર્મ તો અપાવડાવ્યું, પછી આપણને એમ કે વાંચે છે ને રૂમમાં, કંઈ નથી એ તો, કંઈ પેલી વિડીયો ગેમ ની ટીવી કંઈ કંઈક જાત જાતનું. હવે તો પેલા સેલફોન પર પણ આવે છે ને જાત જાતની વસ્તુ કર્યા કરે, પણ તેથી ખબર ના પડે એવી રીતે એનો વ્યવહાર ચાલતો હોય. બધા કે ચેટિંગ કરતો હોય, ફલાણું કરતો હોય, આપણે એમ કે વાંચે છે. પરીક્ષામાં જયારે દીવાળું ફૂંકાવે ત્યારે ખબર પડે શું આવ્યું. કેટલી ચિંતા, બાપને ચિંતા થાય ને, પેલાને કઈ ચિંતા હશે, એ તો ચિંતાનો વિષય છે ને. એ ચિંતા કરતો હોય તો કઈ વાંધો નથી, પણ એને કોઈ ચિંતા નથી. દીકરી એટલે ચિંતા. કેટલા વાગે આવી, ક્યાં ગઈ હતી, શું કર્યું, ચિંતા જ ચિંતા. દીકરો એટલે ચિંતા, દીકરી એટલે ચિંતા, ચિંતા જ ચિંતા. બાપ થવું સરળ નથી, મા થવું સરળ નથી, દીકરા થવું સરળ નથી. આ ખોદો પૂછપૂછ ક્યાં ગયો હતો, શું કરે, છોડો ના, વાંચ્યું કે ના વાંચ્યું, આ જા, ઉઠ, બેસ, પ્રણામ કર, બહાર ના જઈશ, અંદર જા. આખો દિવસ સૂચના મળ્યા જ કરે, જન્મ્યા તૈયાર થઈ. દીકરી થયા તો પ્રશ્ન જ નથી, કેટલી સૂચના મળે. સબ દુખ્યા, કોઈ નથી જેને દુઃખ ના હોય. એ દુઃખ છે ને, કારણ દીકરાને દુઃખ નથી, હું દીકરો છું એ ખ્યાલમાં દુઃખ છે. હું પતિ છું, હું પત્ની છું, હું પુત્ર છું, હું પિતા છું, ત્યાં દુઃખ છે. હુંમાં પણ દુઃખ નથી, પિતામાં પણ દુઃખ નથી, હું પિતા બે જોડાઈ ગયા, બસ દુઃખી જન્મ્યો. આ બોજ છે જાગરણ સ્વપ્ન દરમિયાન. આ બોજ આપણે સતત વેંઢાડતા હોઈએ છીએ, સતત એ બોજ આપણા માથા પર સવાર થયેલો હોય છે. તત્ર પિતા બસ રાહત થઈ ગઈ. પિતા અપિતા ભવતી, માતા અમાતા, તે હું પિતા રહેતો નથી, એ ભગવાનની દયા છે. એમ કહો, આ જ્ઞાની પુરુષનું જ્ઞાન છે, અજ્ઞાની માટે ભગવાનની દયા છે. પણ જયારે આ સુષુપ્તિનું વર્ણન કરે ત્યારે ખરેખર તો એ જ્ઞાની મહાપુરુષના જ્ઞાનનું વર્ણન કરે છે, આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે. જો પિતા મારું સ્વરૂપ હોત તો અમે પિતા જ રહ્યો હોત, માતા મારું સ્વરૂપ હોત તો માતા રહ્યો જ હોત, પણ સુષુપ્તિમાં પિતા માતા કઈ રહેતો, એ બધા આગંતુક છે. જો ભિખારી પહેલાનું સ્વરૂપ હોત તો ભિખારી જ રહ્યો હોત, પરંતુ એ ભિખારીનો વેશ ત્યાગીને બીજો વેશ ફરી શકે, બતાવે છે કે ભિખારીનું સ્વરૂપ નથી. તો બસ સુષુપ્તનો વિચાર કરો અને આનંદ લો. જયારે જયારે દુઃખ હોય ને મનમાં, ત્યારે પૂછ્યું કોને દુઃખ થયું, પિતાને માતાને, કોઈક ને દુઃખ થયું હશે, આત્માને દુઃખ ના થાય. કોને દુઃખ થયું, સાસુને દુઃખ થયું, વહુને દુઃખ થયું, પતિને દુઃખ થયું, પત્નીને દુઃખ થયું, ગુરુને દુઃખ થયું, શિષ્યને દુઃખ, બધાને દુઃખ થાય છે. પૂછ્યું કોને દુઃખ થયું. જો આ વેદાંતનો ઉપયોગ રોજબરોજના જીવનમાં, સ્વામી હૃદયને કોઈ ઉપનિષદ સાંભળે પણ શું કરો, હા કરવાનો. દુઃખ થાય ત્યારે ઉપનિષદ યાદ કરવું, કોને દુઃખ થયું, માતા હશે, પિતા હશે, સાસુ હશે, કઈ કોઈક હશે ત્યાં, એને દુઃખ થયું. યાદ દેવડો, કારણ મારું સ્વરૂપ નથી, આ તો આગંતુક છે, અને માટે આ દુઃખ મારું સ્વરૂપ નથી. એ સાચી વાત છે, કારણ કે સુષુપ્તિમાં રહેતો નથી. અને સુષુપ્તિ, સુષુપ્ત મનુષ્ય અને જ્ઞાની પુરુષમાં શું તફાવત છે, એટલો જ કે સુષુપ્તિમાં જે ભગવાનની કૃપાથી સહજ રીતે આપોઆપ થાય છે, એ જ્ઞાની પુરુષ જ્ઞાનથી અર્થાત આત્મ અનાત્મ વિવેકથી જાણે છે. જેમ પેલા અભિનેતાના મનમાં વિવેક હોય છે કે વેશ એટલે વેશ, અને હું વેશ ધારણ કરનાર છું, વેશનો દ્રષ્ટા છું, વેશનો સાક્ષ, અસંગો એમ પુરુષા. એ કોઈ ભિખારી પણાથી લેપાયમાન થતો નથી, રાજા પણ લેપાયમાન થતો, હું અસંગ છું. અનંદ વાગદસ્તેન ભવતિ યત તત્ર પશ્યતિ. જેમ પેલો ભિખારી અનેક પ્રકારનો અભિનય કરવા છતાં એને લેપાયમાન થતો, એને જોડાતો જ નથી, અંતે રીતે ખરેખર હું જોડાતો નથી. તો તત્ર પિતા અપિતા ભવતિ, માતા અમાતા ભવતિ.
પછી પુત્ર બધું જ આમાં આવી ગયું. સ્વામી તમે તો પિતાને માતાની વાત પત્નીની વાત ના કરી, અંદર આવી ગયો પતિ તો કે આવી ગયો, પુત્ર પણ આવી ગયો, પુત્રી તો આવી ગઈ, પણ ભાણીઓ આવે તો બધા આવી ગયા. જે હોય જાત જાતના દુઃખ હોય છે ને આપણે ઓછું છે કઈ ઓછા કઈ મજા વાળા છે, ઈચ્છે કે ના ઈચ્છે. જન્મ્યો ત્યારથી જ આપણે કાકો થઈ ગયો, મામા કોઈક મને કાકા કહે ને, કોઈક મને મામા કે, કોઈ ભાણીઓ કહે ને, કોઈ ભત્રીજો કહે ને. મેં કશું કર્યું નથી, થોડે પણ કશું કર્યા વગર કે મારો ભત્રીજો ને, પેલો કે ભાણીઓ ને, પેલો કે મારો પૌત્ર ને, પેલો કે મારો પુત્ર ને, પેલો કે મારો ભાઈ ને, પેલો કે શું ગુનો કર્યો? બસ જન્મ્યો છું એટલું જ પૂરતું છે, છું એટલું જ પૂરતું છે. તો આ બધા પ્રકારના વેશ જગાડે છે. રાહત આ મારું વાસ્તવિક સ્વરૂપ છે. વેદ લોક આહા અલોક આહા ભવંતી, અને ત્યાં પૃથ્વીલોક ને સ્વર્ગલોક ને પિતૃલોક ને નરક અને સ્વર્ગ કશું રહેતું નથી. દેવાહ અદેવાહા ભવતી, ત્યાં દેવતાઓ દેવતાઓ રહેતા નથી, એટલે ગ્રહો ગ્રહો રહેતા નથી. દેવતાઓ તો વાંધો, ગ્રહો બહુ પીડા કે મારવા છે. રાહુ ચાલે સ્વામી ને, શનિ ચાલે છે ને, પેલું ચાલે છે ને, મેષમાં આવે ને, આ ગુરુ માંથી ગયો કચામાં ગયો, ચાલે જ કરે, કશું તો થતું જ હોય ને. જયારે જોશી ને પૂછો ત્યારે કઈક તો થતું જ હોય. કોઈ મેષમાં પ્રવેશ ને, આ શનિ આમાં આ ઘરમાં આવ્યો ને, પેલું આમ જુએ છે ને, પેલી બાજુ હજી એક કેળા એવું નથી આવ્યો કે સ્વામી તબિયત નું ધ્યાન રાખજો, તબિયત નું ધ્યાન રાખજો. એટલે પછી હંમેશા ધ્યાન જ રાખવાનું છે, જ્યાં કશાક નો ગ્રહ હોય જ. આ તબિયત પર અસર કરનારા કોઈ દાડો હજી મને કોઈ કહ્યું નથી કે તબિયત તમારી સારી રહે છે. એપ્રિલ સુધી ધ્યાન રાખજો, એપ્રિલ પૂરો કરે મને આશ થઈ, પણ ઓગસ્ટ સુધી ધ્યાન રાખજો, એ બધું રાખજો, આવતા ફેબ્રુઆરી સુધી ધ્યાન રાખજો. એટલે ટૂંકમાં કોઈને કોઈ ગ્રહો સુષુપ્ત બધા જ રહે, કોઈ ગ્રહો ત્યાં રહેતા નથી, દેવતાઓ રહેતા નથી. અને બીજું હું ગ્રહ, હું પોતે ગ્રહ રહેતો નથી. જમાઈ નો કે દસમો ગ્રહ વગેરે એવો એવો પણ ગ્રહ રહેતો નથી, ત્યાં એ ગ્રહ રહેતો નથી. હું પણ આવો દસમો તો નથી રહેતો, ટૂંકમાં કોઈ કશું રહેતો નથી. દેવતા દેવતાને દુઃખ છે, એમનામાં કે દેવતાને દુઃખ નથી. તેથી આપણે વાત કરીએ ને, દેવતાઓ પણ આધારિત છે. કોણ પર આધારિત છે? પોતાના યજમાન પર આધારિત છે. યજમાન જયારે આહુતિ આપે ત્યારે દેવતાને બિચારા આહાર મળે, ત્યારે ટેક્સ મળે, એ તો ના મળે. એટલે દેવતા જોયા કરતો હોય કે આ મારામાંથી ગયો, આ બીજા મંદિરમાં ગયો, આ બીજા દેવતાને આવતી આપે છે, આ તો વેદાંતનું પ્રવચન સાંભળવા ગયો, હવે આ તો કર્મથી મુક્ત. એ ના ગમે એ લોકોને, એ આપણે બધી વાતો પ્રધાન વર્ષે કરેલી. પણ વેદાહ અવેદાહ, વેદ એટલે ધર્મ અને અધર્મ, કરવાનું વિધિ અને નિષેધ. વેદ એટલે શું? આપણા અનેક પ્રકારની સૂચનાઓ આપનાર, આદેશ આપનાર. પેલી લાલ લાઈટો હોય ને જેવી રીતે, એવી રીતે લાલ લાઈટ ને નીલી લાઈટ તો જ જવાનું, લાલ લાઈટ તો બંધ, પીળું તો ધ્યાન રાખજે. આખો દાડો આપણે કયા આજ કરે, કોને આ બધું ગમે? વેદાહ અવેદાહ ભવંતી. પેલું રાતના 9 વાગ્યા પછી પેલી લાઈટો, પછી જેને જે ફાવે કરે ને, પછી ઝબુકા કરે, કોણ જુએ ઝબુકવાનું નહીં ઝબુકવાનું? પેલી લાઈટો જતી હોય સવારમાં 6 વાગ્યા હોય નહીં, ત્યાં જોવા જેવું દ્રશ્ય હોય ત્યાં આગળ. તો એવી રીતે સુષુપ્તિમાં કોઈ પ્રકારના નિયંત્રણ નથી. અત્ર સ્તેનો અસ્તેનો ભવતી, સ્તેન ચોર પણ ત્યાં રહેતો નથી, ચોર અચોર બની જાય છે. આ બોજ છે, પાપ કર્મ નો બોજ છે. આપણે જે કઈ પાપ કર્મ કરી હોય જાણે જોઈને એનો બોજ બનતો રહેતો જ હોય છે. સ્વામી કહે ને, એટલે જે માણસ જરા થોડોક સંવેદનશીલ હોય એને બોજ રહે, બધા ના પણ રહે, કોન્શિયસ પ્રામાણિક હોય એને બિચારા જરા કઈ કામ થઈ ગયું, બોલાઈ ગયું, કરાઈ ગયું, આખો દાડો મનમાં થયા જ કરે, અરે શું કામ બોલ્યો, શું કામ કર્યું, કેમ શાંત ના રહ્યો, શું કરવાની જરૂર હતી, એવું મનમાં થયા જ કરે. સ્તેન અસ્તે, ચોર છે ત્યાં, ચોર હતો બાકી, ચોર મારા માથા પર આવે, હું ચોર, સ્તેન હું ચોર છું, હું ચોર છું, હું ચોર છું, જતું રહ્યું. ભ્રૂણ અભ્રૂણ ભવતી, ભ્રૂણ ગર્ભનો નાશ કરનાર અભ્રૂણ એવો પણ રહેતો નથી ત્યાં. ટૂંકમાં બધા પાપમાંથી મુક્ત થઈ ગયા છે. ચંડાળ અચંડાળો ભવતી, જે જાતિને કારણે આપણા મનમાં જે કઈ શરમ સંકોચ હોય કે આ જાતિનો છું, ફરાણ હિન્દુસ્તાનમાં બહુ હોય આ બધો. આપણે ત્યાં આ જ્ઞાતિને બધું હોવાના કારણે જે ખરેખર એનો હેતુ ના હતો પણ એવું થઈ ગયું છે. જ્ઞાતિનો હેતુ ઊંચા નીચાનો ભેદ કરવાનો નહોતો, પરંતુ એ જ્ઞાતિનો ઉપયોગ કોઈ ઊંચ નીચના ભેદ કરવામાં થયો.
ટૂંકમાં લાગતા વળગતા લોકો ટૂંકમાં પેલા કહેવાય ને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સ્થાપિત હિત, જે લોકોના સ્થાપિત હિત વાળા લોકોએ પછી આ બધાનો દુરુપયોગ કર્યો. અર્થાત આ વર્ણાશ્રમ ધર્મ જે બહુ જ સુંદર વ્યવસ્થા એનો દુરુપયોગ કરવામાં આવ્યો અને બીજા લોકોને પછી છાપવા આવે તમે હલકા છો નીચા છો અમે ઊંચા છીએ એમ કરી કરીને જે વસ્તુ ખરેખર બધાને એક કરવા માટે એનો દુરુપયોગ ભેદ પડવામાં થયો. પેલો આને પણ આનો મડા ચંડા આને આમ કહેવાય જાત જાતના નામ આપ્યા પછી જ્ઞાત બહાર કરી નાખ્યા અછૂત કરી નાખ્યા સ્પૃશ્ય કરી નાખ્યા આવું કશું છે ને અંદર. આ બધા માણસના મગજની ઉપજ છે. ચાંડાળ અચાંડાળ પૌલકસ અપૌલકસ ટૂંકમાં આ પ્રકારની જાતિના ટૂંકમાં આવી જાતનો આપણા મનમાં એક બહુ દુઃખ હોય છે એ ગ્રંથિ હોય છે. આપણી જાતિ હિન્દુસ્તાનમાં ગ્રંથિ ઓછી છે પાછી આમ દુનિયાભરમાં બધા ગ્રંથિ હોય માણસ છે પણ આ વધી પાછી બ્રાહ્મણ છું ને વાણીઓ છું ને ફલાણો છું ને ઢીકણો છું ને પેલો છું ને બધા દશામાં કેટલા બધા પેલા દશા મોટા ને વિશા નાના કોણ જાણે કેટલું બધું છે. પેલો ગામે મોટા ને પેલો ગામે મોટા ટૂંકમાં એટલે આપણા મનમાં એવી ગ્રંથિઓ રહે આ બધી ટૂંક બધી ગ્રંથિઓ ત્યાં દૂર થઈ જાય છે. આપણે દુઃખ આપનારી આ ગ્રંથિઓ છે આપણા વિશેના ખોટા ખ્યાલો છે જે ઉપાધિમાં અહંભાવને કારણે જન્મ્યા છે વેશમાં અહંભાવને કારણે જન્મેલા છે એ બધા વેશ છૂટી જાય છે. એ જ્ઞાની પુરુષના દર્શન છે. હું પિતા નથી નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે અજ્ઞાની મનુષ્ય માટે ભગવાને દયાથી જે પ્રકાર અનુભવ આમ જ્ઞાની પુરુષનો જે દર્શન આપણે અનુભવતો છે એમ ના કહો કે મને બ્રહ્મનો અનુભવ નથી આત્માનો અનુભવ નથી અદ્વૈતનો અનુભવ નથી છે. કેવો હું છું કેવું સ્વરૂપ આધ્યાત્મા મારું વાસ્તવિક સ્વરૂપ શું આ બધા આગંતુક છે જે આગંતુક છે એ આવે ને જાય તેથી આ બધા એ મારું સ્વરૂપ નથી. એટલે કહે છે પછી ના પછીની પંક્તિમાં અનન્વાગતમ પુણ્યેન અનન્વાગતમ પાપેન તીર્ણો હિ તદા સર્વાન શોકાન હૃદયસ્ય ભવતિ. અનન્વાગતમ પુણ્યેન આત્મા સ્વરૂપ પુણ્યથી સંબંધ રહિત બની જાય છે. અનન્વાગતમ પાપેન પાપથી સંબંધ રહિત બની જાય છે. પુણ્ય પાપથી કર્મથી સંબંધ રહિત બની જાય છે. કામનાથી સંબંધ રહિત બની જાય છે. અને જ્ઞાની પુરુષ માટે અજ્ઞાનથી પણ સંબંધ રહિત બની જાય છે. અર્થાત આત્માનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાન કામ કર્મ આ મૃત્યુના રૂપથી પર છે. અધિકરામથી મૃત્યો રૂપાણી આ મૃત્યુના રૂપને પાર કરી જાય છે. મૃત્યુ કોને કામ આવ્યું અવિદ્યા કામ કર્મ. તો આ બધા ફકરાઓમાં ઉપનિષદ બતાવવા માંગે છે કે આત્મા અર્થાત પોતાનું વાસ્તવિક સ્વરૂપ આ મૃત્યુથી રહીને છે મૃત્યુથી પર છે. અવિદ્યા કામ કર્મ મૃત્યુનો કોઈ સ્પર્શ અનન્વાગદસ્તેન ભવતિ અનન્વાગદ પુણ્યેન કર્મણા અનન્વાગદમ પુણ્યેન અનન્વાગદમ પાપેન. કોઈ વસ્તુ આત્માને સ્પર્શ કરતી નથી કોઈ વસ્તુ મને તમને સ્પર્શ કરતી નથી કોઈ પણ વેશ વાસ્તવમાં અભિનયને સ્પર્શ કરતો નથી. માત્ર અહંભાવને કારણે વિચારો પીડાતો હોય બાકી કોઈ વેશ કે વેશના કોઈ ધર્મ વાસ્તવમાં એ વેશ ધારણ કરીને અભિનયને સ્પર્શતા જ નથી. અંતે રીતે ઉપાધિના કોઈ પણ ધર્મ વાસ્તવમાં મને અર્થાત આત્માને સ્પર્શતા જ નથી. તીર્ણો હિતા સર્વાન શુકાન હૃદયસ્ય ભવતિ. અને ત્યારે એ હૃદયમાં રહેલા બધા શોકથી મુક્ત થઈ જાય છે. આ એક મહત્વની વસ્તુ છે. હૃદયસ્ય સર્વાન શોકાન ભવતી તીર્ણ ભવતી. આ શોક ક્યાં રહેલા છે ઉપને હૃદયસ્ય આ હૃદયમાં રહેલા બધા શોકથી મુક્ત થઈ જાય છે. હૃદયમાં રહેલી બધી કામનાથી હૃદયમાં રહેલા બધા હૃદય એટલે બુદ્ધિ આપણે ઉપાધિ ટૂંકમાં બધી કામના બધું કર્મ બધી અવિદ્યા બધા શોક ક્યાં છે આત્મામાં નથી.
એ બધા હૃદયમાં છે, બુદ્ધિમાં છે, ઉપાધિમાં છે. એ ઉપાધિ સાધનો કોઈ સંબંધ નથી, અત્યારે પણ નથી. આ એમ નથી કે સુષુપ્તિમાં જ માત્ર ઉપાધિના સંબંધે મુક્ત થઈ જાય, એવું નથી. એ ક્યારે પણ ઉપાધિના સંબંધિત છે જ નહીં. અસંગો હે એમ પુરુષ, આ પુરુષ પરમાત્મા અસંગ છે, અર્થાત ક્યારે પણ ઉપાધિઓ જોડાયેલો જ નથી. માત્ર આપણે આપણે જોડી રહીએ છીએ અજ્ઞાન ને કારણે, અભ્યાસ ને કારણે, અભિજ્ઞાન જોડી રહીએ છીએ. જેમ પેલો અભિનેતા વેશ સાથે પોતાને જોડી દે, અને તે રીતે આપણે જોડી દઈએ છીએ. અને તેથી માં અનેક પ્રકારના શોકથી શોક અનુભવીએ છીએ. અને બસ આ છૂટી જાય છે સુષુપ્તિમાં. જ્ઞાની પુરુષ માટે આ છૂટી જાય છે કે હું હૃદય નથી, બુદ્ધિ હું નથી, ઉપાધિ હું નથી, હું તો ઉપાધિને ધારણ કરનાર છું, એનો દ્રષ્ટા છું, સાક્ષી છું, જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, ચિદાનંદ રૂપ હ શિવોહમ શિવોહમ, હું ચિદાનંદ સ્વરૂપ છું, શિવ સ્વરૂપ છું. ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ, ન સુખમ ન દુઃખમ ન સુખમ, કઈ નહીં, ન સૌખ્યમ ન દુઃખમ. પુણ્ય પણ નથી, પાપ પણ નથી, સુખ પણ નથી, દુઃખ પણ નથી. જ્ઞાની મહાત્મા કહે છે પુણ્ય મને નથી, પાપ મને નથી, દુઃખ મને નથી, સુખ મને નથી. નમે દ્વેષ રાયો નમે લોહ મોહ મદો નયો મે નયો માત્સર્ય ભાવ. દ્વેષ મને નથી, રાગ મને નથી, મદ મને નથી, માત્સર્ય મને નથી, કઈ નથી. ખાલી એનું એકલાનું એવું નથી, આપણું પણ એવું જ છે. વાસ્તવમાં કોઈ વસ્તુ આત્મામાં મારામાં છે જ નહીં, આ બધાનું સાક્ષી છું, ચિદાનંદ રૂપ હે. આપ કહો છો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો આત્મા જો જ્ઞાન સ્વરૂપ હોય, ચૈતન્ય સ્વરૂપ હોય, તો સુષુપ્તિમાં તો ચૈતન્ય સ્વરૂપ રહેતું નથી. આપ કહો છો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બરોબર છે. તો પછી એ જ્ઞાન મને સુષુપ્તિમાં રહેવું તો જોઈએ ને. આપ શું કહી રહ્યા છો કે એક મારું સ્વાભાવિક સ્વરૂપ છે, બીજું એક આગંતુક છે. સ્વાભાવિક અને આગંતુક, તો આ ચૈતન્ય મારું સ્વાભાવિક સ્વરૂપ છે, આ પિતા 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 માતા આગંતુક છે. એનો અર્થ એ કે મારી ચેતનતા ક્યારે જવી જ ના જોઈએ. હંમેશા હું ચેતન હોવું જોઈએ, સતત ચૈતન્ય હોવું જોઈએ, ચૈતન્ય સ્વરૂપ હોવું જોઈએ, જ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ. આ જ્ઞાન સ્વરૂપ આત્મામાં ક્યારે પણ અંધકાર અજ્ઞાન હોય જ ના શકે. અમે સભા સદા સમાન હોવો જોઈએ ને. જો જ્ઞાન મારું સ્વરૂપ હોય, ચૈતન્ય મારું સ્વરૂપ હોય, તો હું સદા પ્રકાશમાન છું. મારી ચેતનતામાં જ્ઞાનમાં સદા પ્રકાશમાન છું, તો હંમેશા મને જ્ઞાન હોવું જોઈએ, સતત મને સમાનતા હોવી જોઈએ. આ જાગૃત અવસ્થામાં હું સમાન હોઉં છું, એટલે મને સમજાય કે હા આ જ્ઞાન મારું સ્વરૂપ હોઈ શકે. સ્વપ્ન અવસ્થામાં મને સમાનતા હોય છે, એટલે હું સમજી શકું કે હા જ્ઞાન મારું સ્વરૂપ હોય. પણ સુષુપ્તિમાં ક્યાં હોય છે? જો આપના કહેવા પ્રમાણે જ્ઞાન મારું સ્વાભાવિક રૂપ હોય, તો સુષુપ્તિમાં પણ જ્ઞાન, જેમ જાગૃતમાં હું જાગૃતના પદાર્થોને જાણું છું, સ્વપ્નમાં સ્વપ્નના પદાર્થોને જાણું છું, તેમ સુષુપ્તિમાં સુષુપ્તિના પદાર્થને જાણતા હોવું જોઈએ કે નહીં? પણ એમાં ત્યારે કોઈ પ્રકારનું ભાન તો હોતું નથી. ત્યારે હું બેભાન બની ગયો છું, ભાન વગરનું બની ગયો છું. ત્યારે કોઈ સમાનતા હોતી નથી, ત્યારે કોઈ ચૈતન્ય હોતું નથી, ત્યારે કોઈ જ્ઞાન હોતું નથી. એટલે મને એમ લાગે છે કે આ ચૈતન્ય પણ આગંતુક જ છે, એવી કોઈ શંકા થઈ શકે. આપ કહો છો ખરા કે આત્મા અર્થાત હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, પરંતુ સુષુપ્તિના અનુભવથી એમ લાગે છે કે આ ચૈતન્ય ચેતનતા આગંતુક છે, કારણ કે સુષુપ્તિમાં રહેતી નથી. તો એનો ઉત્તર આપે છે કે સુષુપ્તિમાં ચેતનતા છે કે નહીં, સુષુપ્તિમાં જ્ઞાન છે કે નહીં, એનો ઉત્તર બહુ સુંદર રીતે આપે છે. પછીના ફકરામાં કહે છે યદ્વૈતન્ય પશ તદ્વૈતન્ન પશ્યતે, પશ્યન્વૈતન્ન પશ્યતે, નહિ દ્રષ્ટુઃ દૃષ્ટેઃ વિપરિલોપો વિદ્યતે.
अविनाशित्वात् न तो तद्वितीयमस्ति ततः अन्यत् विभक्तं यत् पश्येत्। यद्वै तन्न पश्यति, तमे जे मानो छो। अहिया उपनिषद कैसे याज्ञ के विषय कैसे जाने के जनक राजा प्रश्न ना करे हुआ कि सुषुप्ति में तो मन कोई भान होतु न थी, क्या तो कोई ज्ञान होतु न थी। अंत आप क्या कहो कि ज्ञान और स्वरूप छे। हे जनक, यद्वै तन्न पश्यति, त्या सुषुप्ति में तुम जो माने से कि तू कहीं जोतो न थी, अर्थात तने कोई समानता नहीं, तने कोई ज्ञान जो जागृत में हूं जो स्वप्न पर जो आंखों द्वारा, तो सुषुप्ति में जो तो क्या नहीं। यद्वै तन्न पश्यति, तू जो माने से कि सुषुप्ति में तो कहीं जोतो नहीं, अरे स्वीकार है कि हाँ सुषुप्ति में कहीं जोवानू छे नहीं। पश्यन वै तन्न पश्यति, पर जोवा छता जोतो नहीं। आ बहुज बहु विलक्षण वस्तु छे, सुषुप्ति में कहीं पण देखातो नहीं, ए देखावा छता पण देखातो नहीं, आत्मा के देखतो नहीं, आत्मा के जोतो नहीं। उपनिषद कहे के जोवा छता कहीं जोतो नहीं। आ बे वस्तु कहेवामां आवे, जोतो पण नहीं अने जुए पण छे। एटले के जागृत ने स्वप्न में जे प्रकार जो ए प्रकार जोतो नहीं, छता जुए पण छे। ये छोड़ी जागृत स्वप्न में जो छु ए प्रकारे जोतो नहीं सुषुप्ति में, छता सुषुप्ति में जो छु खरो। आ जागृत स्वप्न में अपन विशेष ज्ञान होए छे, जो सुषुप्ति में विशेष ज्ञान होतो नथी। एक सामान्य ज्ञान छे अने बीजुं विशेष ज्ञान छे। सामान्य ज्ञान कोने कहेवाय, ज्ञान स्वरूप आत्मा सामान्य ज्ञान अर्थात स्वयं पोताना स्वरूप प्रकाश रहो छे। विशेष ज्ञान कोने कहे, विशेष ज्ञान एटले आ घटपट वगैरह जगतना पदार्थनुं ज्ञान। तो जागृत अवस्थामां विशेष ज्ञान होय, विशेष ज्ञान एटले आ घड़ानुं ज्ञान, आ पुष्पनुं ज्ञान, आ पुस्तकनुं ज्ञान। आपणा मनमां एक पछी एक विचार आवतो होय छे, एक पछी एक आप मन में आ प्रकार घटाकार वृत्ति, घड़ा ने जो उतरे घड़ा ना आकार की वृत्ति जन्मे, वस्त्र वस्त्र ना आकार की वृत्ति जन्मे, पुस्तक पुस्तक ना आकार की वृत्ति जन्मे। टूक में जे पदार्थ ने हूँ जो हो ये आकार की वृत्ति मन में जन्मती हो बदको हूँ जो रो छु, अर्थात आप मन में आ विशेष ज्ञान जन्मे। आ ज्ञान एक विशेषता धारण करे, जेम अपने एक अलंकार अपने लीए तो अलंकार एक सामान्य स्वरूप है कही सोनू, अलंकार विशेष स्वरूप है बंगड़ी। आ बंगड़ी शू है, सोना धारण कर विशेषता है, बुट्टी कंठी जे कहीं कही बड़ी सोना धारण कर विशेषता है। बदा ने ओगाड़ी लीए धारो कि वही पड़े सोना पिंड बनी जाए तो हम तो विशेष रूप में रू, पर सोनू जोत नहीं। મહત્વની વસ્તુ એ છે કે બંગડી અરે બંગડી ના આવે ત્યારે કશું નથી રહેતું નથી, સોનું તો રહે છે। આ રીતે બધી વિશેષતાઓનો જયારે બાદ કરી નાખવામાં આવે, જેમ કે બધા અલંકારોમાં જે બધા રૂપ છે બધાને બાદ કરી નાખવા, બધાને ગાય નાખવા અગાય નાખવામાં આવે, તો પણ જેમ સોનું સામાન્ય રહી જતું હોય છે તેવી રીતે એટલે વિશેષતા શું છે, સામાન્ય પર થયેલો અધ્યારોપ એ સોના પર આપણે એક નામ રૂપ અધ્યારોપ કરીએ એને આપણે કહે બંગડી, એ સોના પર બીજા નામ રૂપ નો અધ્યારોપ કરીએ કે આપણે બુટ્ટી કંઠી, આ બધા શું છે, આ સોનાના વિશેષ રૂપો છે। જેવી રીતે આ એક વ્યક્તિ છે, માણસ છે, માણસ એનું સામાન્ય રૂપ છે। ઓફિસમાં જાય ત્યારે સાહેબ, ઘરમાં આવે ત્યારે પિતા, જે કઈ હોય તો ઘરમાં એનો જે કઈ મોભો હોય તો ખરો, દરેકનો જુદો મોભો હોય। ઘણી વાર ઘરમાં સ્વામી ઘરમાં કોઈ પૂછતું નથી, એવું પણ જે વાત કરું કુટુંબમાં, ઘરમાં દરેક પિતા સસરા પુત્ર, ઓફિસમાં જાય ત્યારે સાહેબ, શાક લેવા જાય ત્યારે
खरीदी करनार, रमवा जाए तारे खेलाड़ी, चालवा जाए तारे सहराणी। आ सहराणी कोण? आ खेलाड़ी कोण? आ साहेब कोण? आ व्यक्ति नु विशेष रूप छे। आ दरेक दरेक में पेली सामान्य व्यक्ति तो रहेली छे। જેમ ભિખારી પછી પેલો રાજા પ્રધાન આ બધા અભિનેતાના વિશેષ રૂપ છે। આ બધા વિશેષમાં અભિનેતા સામાન્ય રહેલો જ છે। સામાન્ય ન હોય તો વિશેષ ના હોઈ શકે। આ વિશેષ જે છે સામાન્ય પણ અધ્યારોપ છે। આમ અભિનેતા અધ્યારોપ થાય તો આપણે ભિખારી કહીએ, બીજો અધ્યારોપ થાય તો આપણે રાજા કહીએ, જેમ એ માણસ પર અધ્યારોપ થાય આપણે પિતા કહીએ, પુત્ર કહીએ, સાહેબ કહીએ, જે કહીએ રખા। સુવર્ણ પર અધ્યારોપ ને કારણે આપણે જોડે નામ આપીએ, અંતે જ્ઞાન પર અધ્યારોપ થાય છે। આ ઘણા સંપર્કમાં જયારે જ્ઞાન આવે ત્યારે એ ઘણા રૂપનું બની જાય, વસ્ત્રના સંપર્કમાં આવે ત્યારે વસ્ત્રના રૂપનું બની જાય, વૃક્ષના સંપર્કમાં આવે ત્યારે વૃક્ષના રૂપનું બની જાય, પુસ્તકના સંપર્કમાં પુસ્તકના, કારણ એને પોતાનો કોઈ આકાર નથી। જેને પોતાનો આકાર હોય ને બીજો આકાર ધારણ ના કરે। આ ધારો કે કેસરીની પેપર ક્લિપ છે એ ગમે તેના સંપર્કમાં આવે તો કેસરી કેસરી છે, એ બદલાય નહીં, પણ આ બહુ સ્ફટિક છે એ જેના સંપર્કમાં આવે બની જાય, કારણ કે એને પોતાનો કોઈ રંગ નથી, એ નિર્વિશેષ છે, નિરાકાર છે। આ શું બતાવે છે? જે માણસ અનેક પ્રકારના રૂપ લઈ શકે એનું સ્વયં રૂપ ના હોવું જોઈએ, નહીં તો રૂપ ના લઈ શકે। જે હમણાં ભિખારી છે પછી રાજા છે પછી પ્રધાન છે, એ ભિખારી પણ નથી, રાજા પણ નથી, પ્રધાન પણ નથી, પેલો ખરો ભિખારી કે રાજા ના બની શકે। જાગૃત અવસ્થા દરમિયાન આપણું જ્ઞાન છે અનેક બધા આકાર ધારણ કરે છે, જે જે વિષયના સંપર્કમાં આવે એ વિષયનો આકાર ધારણ કરી લે છે, એને પોતાનો આકાર નથી, માટે જે વિષયના સંપર્કમાં આવે એનો આકાર ધારણ કરે છે, તે જાગ્રત અવસ્થામાં વિશેષ જ્ઞાન હોય છે। પ્રત્યેક ક્ષણ આપણને કોઈ કોઈ વિશેષ જ્ઞાન હોય છે। સ્વપ્નની અંદર પણ સ્વપ્નના પદાર્થ હોય છે, અને ત્યાં સ્વપ્નના પદાર્થના સંપર્કને કારણે એ પ્રકારનો આકાર આપણું આ જ્ઞાન ધારણ કરતું હોય છે। જાગ્રત સ્વપ્નમાં વિશેષ જ્ઞાન છે, જે વિશેષ જ્ઞાન સુષુપ્તિમાં નથી। કેમ નથી? વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરનાર કોણ છે? આપણે ઇન્દ્રિયો અને મન જે છે ને એ આત્મા વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરે છે। ટૂંકમાં આત્મા તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે। મન હોય ત્યારે આત્મા મનમાં પ્રતિબિંબ પડે અને મન પણ ચેતનવંત બને, એ મન વળી પણ ઇન્દ્રિયોના દ્વારે બહાર જાય, તેથી બહારના વિષયનો સંપર્ક કરે। આ રીતે આત્માનો અર્થાત ચૈતન્યનો બહારના વિષયો સાથે સંપર્ક ક્યારે થાય? જ્યારે ઇન્દ્રિય અને મન હોય ત્યારે। આ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિય હોય છે, મન હોય છે, એને કારણે જ આત્માનો આ ભિન્ન ભિન્ન વિષય સંપર્ક હોય છે, અને તેથી પ્રત્યેક ક્ષણે જે જે વિષયના સંપર્કમાં આવે એ વિષયનું વિશેષ જ્ઞાન મનમાં જન્મતું હોય છે। ત્યારે તો મને હા તને કઈ ભાન પડ્યું તો કે ભાન પડ્યું, જોયું તો કહા જોયું, ત્યારે તો વિશેષ જ્ઞાન થાય ત્યારે મને હા મેં જાણ્યું, મેં જોયું। સ્વપ્નમાં કોઈ પ્રકારનું વિશેષ જ્ઞાન હોય, યદ્વૈતન્ન પશ્યતિ, સુષુપ્તિમાં એ જોતો નથી એટલે શું એને વિશેષ જ્ઞાન નથી આવતું। સુષુપ્તિમાં ઇન્દ્રિયો પણ નથી આવતી, મન પણ નથી આવતું, આ બધું પોતાના કારણમાં મળી ગયું હોવાના કારણે ત્યાં આત્મામાં વિશેષતા ઉત્પન્ન કરનારા પેલા આ ઘટકો નથી। જેમ પેલા સોનાને ઓગાય ને આપણે પેલા બીબામાં ઢાળીએ ત્યારે આકાર ધારણ કરે ને, બીબું જ ના હોય તો મન ઇન્દ્રિયો બીબા સમાન છે, તેથી આત્મા જ્ઞાન સ્વરૂપ વારંવાર બીબામાં ઢળાયા કરે, એ બીબું બદલાયા કરે। હમણાં ઘરના આકારનું બીબું ને વસ્ત્રના આકારનું બીબું ને વૃક્ષના આકારનું બીબા એમાં પેલું જ્ઞાન ઢળાયા કરે અને વિશેષ આકાર ધારણ કર્યા કરે, પરંતુ સુષુપ્તિમાં આ ઇન્દ્રિયો પણ નથી, મન પણ નથી, અને તેથી પેલું બીબું નથી, અર્થાત આત્માને શુદ્ધ ચૈતન્યને ઉપર આકારનો અધ્યારોપ કરનારા ત્યાં કાર્યકાળ સંઘાત નથી। એટલા માટે તન્ન પશ્યતિ એ વિશેષ જ્ઞાન નથી, એટલે આપણે કહીએ કે મને કશું ભાન નહોતું સુષુપ્તિમાં, કશું ભાન નહોતું, એનું ભાન તો હતું, પશ્યન રહી તન્ન પશ્યતિ। જાગીને જયારે સવારે કહીએ ને કે મને શું કઈ ખબર પડે કે ના પડે, સ્વામી હું તો ઊંઘતો હતો, શું પ્રવચન આપી સ્વામી, શું કહ્યું બધું, ઘણી વાર શું થતું હોય કે આમ બધા એકદમ હસે ના પણ જાગી જઈએ કે શું થયું સ્વામી શું કહ્યું। ઘણી વાર અમે મોટા મોટા અવાજોને કારણે પણ આપણી ઊંઘ જરા થોડી ખલેલ પહોંચી જાય, થઈ જાય શું થયું કે મને ભાન ના રહ્યો,
ઇન્દ્રિયોને મન સાથે સંપર્ક જતો રહ્યો. એટલે આત્મા તો આત્મા જ રહેશે, એ તો શુદ્ધ ચૈતન્ય રહેશે, પરંતુ એના પર વિશેષતાનો આરોપ કરવામાં આવે. આના રીતે આપણને જાગ્રત સ્વપ્નમાં વિશેષ જ્ઞાન હોય છે, સુષુપ્તમાં વિશેષ જ્ઞાન નથી હોતું. એનો અર્થ એ જ્ઞાન નથી આવતું, ત્યાં તો વિશેષતા નથી. અને માટે એ નિર્વિશેષતાને પ્રકાશિત કરનાર એ નિર્વિશેષ ચૈતન્ય છે. પશ્યન વૈ તન્ન પશ્યતિ, એ જોવા છતાં જોતો નથી. ઉપનિષદે બે વસ્તુ કહી, એક તો વિશેષ જ્ઞાનનો અભાવ ગયો અને સામાન્ય જ્ઞાનનો ભાવ ગયો. તન્ન પશ્યતિ, એ જોતો નથી, અર્થાત એને વિશેષ જ્ઞાન નથી. પશ્યન વૈ, જોવા છતાં જોતો, અર્થાત એને સામાન્ય જ્ઞાન છે. આગળના પ્રવચનોમાં ઘણી વાર આપણે આ દ્રષ્ટાંત આપેલું છે. પંચદશી નામના ગ્રંથમાં એક બહુ સુંદર પ્રકરણ છે, જેને નાટક દીપ પ્રકરણ કહેવામાં આવે છે. ત્યાં ગ્રંથકાર કહે છે કે નાટ્યશાળા હોય, એ દિવસમાં નાટ્યશાળા આટલી મોટી નહીં હોય, હશે એક મોટો દીવો ત્યાં હોય ઉપર, આખી નાટ્યશાળાને પ્રકાશિત કરતા હોય. રંગમંચ છે, પ્રેક્ષકો બેઠેલા છે. એક પાછો શેઠ સાહેબ છે, શેઠ આ નાટકના પૈસા વિશે આપનાર, પેલાને બોલાવનાર, એ બધા હોય, એવો છે સ્પોન્સર. તો ઈશ્વરને કહેવાય, શેઠ કહેવાય એ છે. પછી ધીમે ધીમે પેલા વાદ્યકારો આવે, પછી નર્તકી આવે, નૃત્ય કરવા માંડે, પ્રેક્ષકો જોતા હોય, આ શેઠ સાહેબ જોતા હોય, એ નર્તિકાના મોં પર જાત જાતના ભાવ આવે, આનંદનો ભાવે, બધાના મોં પર આનંદ છવાઈ જાય, દુઃખનો ભાવ આવે, બધાના મોં પર દુઃખ છવાઈ જાય, એટલો એવો એવો સરસ અભિનય થઈ રહ્યો છે. બધા એવા જોવામાં એવા તન્માય છે. આ બધાને પ્રકાશિત કરે છે કોણ? બોલો, નાટકનું દીપ. આ બધા આપણે હલન ચલન પ્રકાશિત કરે છે, સ્વયં હાલતો નથી. આ મોં પરના વિકારોને પ્રકાશિત, સ્વયં વિકાર પામતો નથી. આમ સ્વયં અચળ રહીને, નિશ્ચલ રહીને, બધા પ્રકારની ચેષ્ટાઓને, બધા પ્રકારના ચલનને પ્રકાશિત કરનાર છે. સ્વયં નિર્વિકાર રહીને બધા પ્રકારના વિકારોને પ્રકાશિત કરનાર છે. આ બીજા બધા દેખાય છે, કારણ કે પેલો દીપક પ્રકાશિત માટે દીપક કેમ દેખાય? કે પોતે પ્રકાશ, એ સ્વયં પ્રકાશ. આ બધા કેવા છે? એના પ્રકાશમાં પ્રકાશનારા છે. તમે એવો ભાનતમ અનુભાવી સર્વમ, એ પ્રકાશ રહ્યો છે, એના પ્રકાશમાં બધા ભાસે છે. તો આ નૃત્ય ચાલી રહ્યો છે, બધા હાજર છે ત્યાં. પછી ધીમે ધીમે નૃત્ય પૂરું થયું, નર્તકી પહેલા ચાલી જાય, પછી પેલા બધા પોતાનો સાજ બાજ અને પાછા જાય, સાહેબ પણ ઉભા થાય, લોકો પણ ખંખેરતા ખંખેરતા ઉભા થાય, અને થોડી વારમાં ખાલી થઈ જાય છે. નાટક શાળા ખાલી થઈ ગઈ, અને ત્યારે પણ બરોબર પ્રકાશમાન છે જ. તો હવે નાટક શાળામાં કઈ છે? કોઈ છે તો કે નથી. એ કોઈ નથી એ પણ અમે કેવું જાણીએ છીએ? એ પેલા દીવાના પ્રકાશમાં જાણીએ છીએ કે કોઈ નથી. આ બધા છે એનું ભાન પણ એ દીવાના પ્રકાશમાં હતું, અને કોઈ નથી એનું ભાન પણ દીવાના પ્રકાશમાં છે. એ દીવાનો પ્રકાશ સ્વયં ભાવ અને અભાવ, હોવા પણ ન હોવા પણ આને બધાને પ્રકાશિત કરે છે. પેલા બધા વિશેષતાને પ્રકાશિત કરતો હતો, હવે ત્યાં એક સામાન્ય પ્રકાશ રહી ગયો. પ્રકાશ સ્વરૂપનો ક્યારે પણ લોપ ન થાય, સતત પ્રકાશમાન છે. એટલે કહે છે, નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટા છે ને, દ્રષ્ટા દ્રષ્ટા રહેતો પણ દ્રષ્ટિ રહી જાય છે. આ સોનું અલંકાર હતો પણ સોનું તો રહી જ જાય છે. અત્યારે હું કોણ છું? દ્રષ્ટા છું. ઉપનિષદ કહે છે કે આ દ્રષ્ટાની દ્રશ્યનો ક્યારે લોપ થતો નથી. અર્થાત બે પ્રકારની દ્રષ્ટિ છે, એક બાહ્ય દ્રષ્ટિ છે, બીજી આંતરિક, એક વિશેષ દ્રષ્ટિ છે, બીજી સામાન્ય દ્રષ્ટિ છે. આપણે શું કહ્યું? દરેકની એક સામાન્ય દ્રષ્ટિ છે, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ આપણી સામાન્ય દ્રષ્ટિ છે. એ ચૈતન્ય કે જ્ઞાન જ્યારે મન અને ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયનો સંપર્ક કરે ત્યારે એક વિશેષ દ્રષ્ટિ બની જાય. પરંતુ હું દ્રષ્ટા ક્યારે કહું? જ્યારે વિશેષતાના દર્શન કરતો હોઉં ત્યારે. સ્વપ્નમાં શું થાય છે? સ્વપ્નમાં મારામાં કોઈ ફેર થતો હોય ને, હું તો છું એવો નવો રહ્યો છું.
પણ ત્યાં હું દ્રષ્ટા રહેતો એ કારણ કે જે દ્રષ્ટાનો વેશ હોય વેશ હતો જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોના મનનો વેશ જયારે પહેરતો હોય ત્યારે હું દ્રષ્ટા કહેવા હોઉં દૃશ્યના સંદર્ભમાં સુષુપ્ત અવસ્થાની અંદર આ મન ઇન્દ્રિયોનો વેશ જયારે જતો રહેતો હોય છે આ બહારના વિષયો પણ બધાને સિંહ હતા અને ત્યારે હું કોણ રહું છું હું માત્ર દ્રષ્ટિ સ્વરૂપ રહું છું દ્રષ્ટા રહેતો નથી તમે જ કહો કે આપણે સાક્ષી ક્યારે કહેવાય આપણે આપણા છજામાં ઉભા હોઈએ ગેલેરીમાં ઉભા હોઈએ નીચેનું દ્રશ્ય જોતા હોઈએ એક સરઘસ પસાર થઈ રહ્યો જોતા હોઈએ હું કોણ છું પ્રેક્ષક છું ક્યાં સુધી પ્રેક્ષાનો વિષય હોય ત્યાં સુધી હું દ્રષ્ટા છું ક્યાં સુધી દૃશ્ય હોય ત્યાં સુધી આ દ્રષ્ટા છે ને એ હંમેશા દૃશ્યના સંદર્ભમાં છે ને એમને કે દ્રષ્ટા કહેવાય તમે પ્રેક્ષક છો અત્યારે તમે શ્રોતા છો ને એ વક્તાના સંદર્ભમાં હંમેશા કેવો છે શ્રોતા છો ત્યાં હું દ્રષ્ટા ક્યાં રહું દૃશ્યના સંદર્ભમાં એ દૃશ્ય જતો તો હું કોણ રહું હું તો નથી મટી જતો પણ મારું દ્રષ્ટા પણ જતું રહે મારું દ્રષ્ટા પણ પેલા દૃશ્ય પર ના રહે તો એ દૃશ્ય ચાલે જવાના દ્રષ્ટા પણ હું તો રહી જ ગયો એટલે જ ઉપનિષદ કહે છે કે સુષુપ્તિ ની અંદર આ દ્રષ્ટા રહેતો નથી કારણ કે દ્વિતીય તથાન્યત વિભક્તમ યત પશ્યેત જાગ્રત અવસ્થામાં સુપ્ત અવસ્થામાં માયા કરતા જુદો જગત હોય છે માયા કરતા અન્યત હોય છે ત્રણ વસ્તુ કઈ દ્વિતીય અન્યત વિભક્તમ કોઈ દ્વિતીય વસ્તુ ત્યાં નથી ત્યાં દ્રષ્ટા નથી કોઈ અન્ય વસ્તુ ત્યાં નથી ત્યાં કાર્યકાળ સંગાત નથી વિભક્તમ ત્યાં નથી ત્યાં દૃશ્ય નથી જો આ જાગ્રત ત્રણ વસ્તુઓ છે દ્રષ્ટા છે દૃશ્ય છે અને દર્શન કરવાનું આ સાધન છે આ ત્રણ જયારે હોય ત્યારે જ હું દ્રષ્ટા હોઈ શકું અત્યારે દ્રષ્ટા છે આત્મા કરતા હું દ્રષ્ટા છું આત્મા કરતા બીજો છું દ્રષ્ટા વિભક્તમ મારા કરતા જુદું આ કાર્યકર સંગાત છે અન્યત અને વિભક્તમ એટલે દૃશ્ય છે ટૂંકમાં જાગ્રત સ્વપ્નમાં દ્રષ્ટ દૃશ્ય અને કરણ કરણ અર્થાત ઇન્દ્રિય ત્રણ હોય છે એને કારણે ત્રિપુટી હોય છે પરંતુ સુષુપ્ત અવસ્થાની અંદર ત્યાં કોઈ કરણ રહેતું નથી દૃશ્ય રહેતું નથી પણ દ્રષ્ટા પણ રહેતો નથી ત્યારે કોણ રહે છે દ્રષ્ટિ રહી જાય છે આ દ્રષ્ટા તો દ્રષ્ટિ પરનો આરોપ છે ને હું મારી જાતનો પ્રેક્ષક ક્યારે કહું આ મારા પરનો આરોપ એટલે પ્રેક્ષક એક પ્રકારનો આરોપ કરું કે હું દ્રષ્ટા બીજા પ્રકારનો આરોપ કરું ત્યારે શ્રોતા ત્રીજા પ્રકારનો આરોપ કરું ત્યારે પ્રેક્ષક આરોપ જોતો ત્યારે હું મટી ના જવું હું નથી રહેતો એવું નથી હું તો રહી જાઉં નિર્વિશેષ હું અનારોપિત હું એટલે સુષુપ્તિમાં આપણું કયું સ્વરૂપ છે દ્રષ્ટિ સ્વરૂપ ત્યાં દ્રષ્ટા નથી પણ દ્રષ્ટિ તો છે નહીં દ્રષ્ટિ હું દ્રષ્ટિ વિપરીલોપ વિદ્યતે અવિનાશિત્વાત આ દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય પણ લોપ ન થાય એ દ્રષ્ટિ કે ચૈતન્ય દ્રષ્ટિ છે પેલા નાટક શાળાના દીવા સમાન એનું ક્યારેય લોપ થતો નથી કેવું છે અવિલુપ્ત દૃક સ્વરૂપ આ સુષુપ્તિ શું કહે છે આપણને અવિલુપ્ત દૃક સ્વરૂપ હે મારા દૃક સ્વરૂપમાં મારા દ્રષ્ટાપણામાં અર્થાત મારી ચેતનતામાં ક્યારે લોપ નથી આવતો પેલો બલ્બ કે જેવો પ્રકાશ જેવો દીપક જેવી રીતે સતત પ્રકાશમાન એવી રીતે હું પણ સુષુપ્તિમાં મારા પોતાના મહિમા પ્રકાશમાન છું માત્ર ત્યાં જોવાનું કશું બીજું છે નહીં એટલે હું નથી જોતો એમ પણ નથી હું તો જોયા જ કરું છું જોવું મારું સ્વરૂપ જ છે ન જોવાનું સંભવ જ નથી આ પેલો દીવો છે ને તો પ્રકાશ જ કરે પ્રકાશનું સ્વરૂપ છે કરે છે બિચારા અગ્નિનું સ્વરૂપ છે ગરમ એટલે ગરમી જ હોય એમને ગરમ જ હોય અંતે રીતે જોવું સભાન હોવું પ્રકાશ સ્વરૂપ હોવું જ્ઞાન સ્વરૂપ મારું સ્વરૂપ છે એ ક્યારે પણ લુપ્ત થાય નહીં એનું નામ જ સ્વરૂપ કહેવાય જે ક્યારે લુપ્ત ના થાય અવિલુપ્ત દૃક સ્વરૂપ એટલે કહે છે નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપ વિદ્યતે અવિનાશિત્વાત એનો અર્થ એ થયો કે આપણામાં બે અંશ છે એક વિનાશી અંશ બીજો અવિનાશી અંશ આ દ્રષ્ટા કેવો છે વિનાશી હું દ્રષ્ટિ કહું છું અવિનાશી આ પિતા 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 માતા કેવો છે વિનાશી આગંતુક
અને અવિનાશી અર્થાત સ્વાભાવિક અર્થાત આગંતુક જાય ત્યારે પણ સ્વાભાવિકનો ક્યારે પણ લોપ થતો નથી. તો મને જે દેખાતું કેમ નથી, જોવાનું કર્યું છે જ નહીં, જે દૃશ્યતા નથી ત્યાં ત્યાં કારણ પણ નથી, ઇન્દ્રિય પણ નથી, મન પણ નથી. આ બધા ભેગા મળીના દ્વૈત ઉભું કરે છે. જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં અજ્ઞાનના બધા ભેગા મળીને આ દ્વૈત ઉત્પન્ન કરે છે. સુષુપ્તિની અંદર આ દ્વૈત ઉભું કરનાર પેલું અજ્ઞાન અર્થાત અધ્યારોપ નથી, બસ એટલું જ છે. એટલે અત્યારે જોઉં છું એમ ના માનું કે હું કોઈ બીજાને જોઉં છું, તો ખાલી મારો ભ્રમ જ છે. હું એમ માનું જાગ્રતમાં કે આ બધાને જોઉં છું, મારા કરતા અન્યને જોઉં છું, અન્ય તો ભ્રમ જ છે. કોણ અન્ય? કેમ તમે છો સ્વામી? કોણ હું? અને કોણ તમે? કેમ તમે ત્યાં બેઠા? હું અહીં બેઠો. હું એટલે કોણ? અહીં બેઠેલો કોણ? આ શરીર હું છું? કે ઇન્દ્રિયો હું છું? આ મન હું છું? ચિદાનંદ રૂપ હું જયારે ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, ત્યારે ક્યાં છું? અહીં છું? ત્યાં છું? સર્વત્ર છું. અહીં ત્યાં બધું વાસ્તવમાં મારા વડે પ્રકાશિત થાય છે. તેથી જયારે હું સાચું જ્ઞાન થાય ત્યારે કોઈ દૃશ્ય રહેતું જ નથી. એટલે કહે છે પછીના ફકરામાં કહે છે યત્ર વૈ અન્ય દિવસ્યાદ તત્ર અન્ય અન્યત પશ્યેત અન્ય અન્ય જિઘ્રેત અન્ય અન્ય દ્રસયેત અન્ય અન્યદ્વેદ અન્યદ્વદેત અન્ય અન્યશૃણુયાત અન્ય અન્યત મન્વીત અન્ય અન્યસ્પૃશેત અન્ય અન્યદ્વિજાનીયાત. આટલું બધું કહ્યું કારણ કે બહુ બધા ફકરા પણ વાંચ્યા નથી. 23માંથી આપણે સીધા 31 પર જતા રહ્યા. વચ્ચે 24માં શું કહે છે? એ જ કહ્યું કે આ સુષુપ્તિમાં સાંભળતો નથી, એ સાંભળવા છતાં નહીં સાંભળતો. કારણ કે સાંભળવાનું સાંભળવા પણ ક્યારેય લોભ થતો નથી. આ જે સ્પર્શતો નથી, સ્પર્શવા છતાં સ્પર્શતો નથી, ટૂંકમાં કારણ વાત એ છે કે આ સાંભળવા પાછળ, જોવા પાછળ, સ્પર્શવા પાછળ, રસ લેવા પાછળ, વિચારવા પાછળ, જાણવા પાછળ એ ચૈતન્ય આ સર્વ ક્રિયાઓને પ્રકાશિત કરી રહેલો છે. અને માટે ખરો દ્રષ્ટા તો એ જ છે. ખરો દ્રષ્ટા તો આત્મા છે. દ્રષ્ટા શ્રોતા મનતા જેના વગર દર્શન શ્રવણ મનન શક્ય નથી. ભલે આ અંતેથી ખરો દ્રષ્ટા શ્રોતા મનતા એ જ છે. યત્ર અન્ય દેવ ભવતી, જ્યાં અન્ય થાય, જ્યાં આગળ આ અજ્ઞાનને કારણે આ બધી વસ્તુઓ અધ્યારોપિત થયેલી છે. મેં કહ્યું પ્રમાણે જાગ્રત સ્વપ્નમાં અજ્ઞાન જે છે એ અનેક પ્રકારનો અધ્યારોપ ઊભું કરે છે, આ દ્વૈત ઊભું કરે. જ્યાં નથી ત્યાં દ્વૈત ઊભું કરવામાં આવ્યું. વિશ્વમ દર્પણ દુશ્યમાન નગરી તુલ્યમ, જેમ નાનું બાળક પણ અરીસા સમક્ષ ઉભેલું હોય ત્યાં એ જ છે, બીજું કોઈ છે નહીં. પણ એને કઈ બીજું કોઈ છે? અજ્ઞાનને કારણે વાસ્તવમાં પોતાને પોતાને જુદો માનવામાં આવે છે. અંતે રીતે હું કોને જોઉં છું? તમને તમે કોણ? હું જ છું. આત્મા એ વૈદમ સર્વમ, આ જે છે આત્મા જ છે, એ ચૈતન્ય છે, બીજું કોઈ છે જ નહીં. પરંતુ અજ્ઞાનને કારણે આ દેહની અંદર અહંભાવને કારણે બીજા બધા દેહને, એટલે બધા દેહને આત્મા માની લઉં છું, બધાને મારા કરતા જુદા માનું છું. આ તમે માંથી જુદા છો એ માન્યતા છે, એ ભ્રમ છે, સત્ય નથી. યત્ર વૈ અન્ય દિવસ્યાત, જ્યાં જાણે કે ઇવસ્યાત, આ ઉપનિષદ એક એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, જાણે કે જ્યારે જાણે કે કોઈક બીજું છે, ક્યારે બીજું હતું જ નથી. ઉપનિષદ કહે છે પૂર્ણમેવ અવશિષ્યતે, જે પૂર્ણ જ છે, ચૈતન્ય જ છે, અદ્વિતીય જ છે, એક જ છે. એ પછીના ફકરામાં કહેવામાં આવશે. આ તમે માંથી ભિન્ન છો, આ જગત માંથી ભિન્ન છે, એ તમારો ભ્રમ છે. વાસ્તવમાં જેવી રીતે આપણે અરીસામાં આપણી જાતને જોતા હોય અને માની લે કે આ માત્ર બીજો કોઈ છે,
અંતે રીતે અદ્રષ્ટા દૃશ્ય દર્શન આ બધા એક જ ચૈતન્ય પરના અધ્યાય રૂપ છે જે છે માત્ર એ ચૈતન્યનો વિલાસ છે વાસુદેવ સર્વમિતિ જે કઈ છે માત્ર વાસુદેવ છે માત્ર નારાયણ છે માત્ર ચૈતન્ય છે એક માત્ર આકાશ જ છે અનેક આકાશ નથી ભલે ઘટાકાશ એમ માનતું હોય કે હું મહાકાશ કદાચ જુદું છું બીજા ઘટાકાશ કદાચ જુદું છું આ પટાકાશ કદાચ જુદું છું એમ કરનાર ઘટાકાશ અનેક પ્રકારના ભેદભાવનો ભલે ભ્રમ સેવતું હોય એને એમ કે આ જગતરૂપી આકાશ બધું મારા કદાચ જુદું છે એ ભલે માનતો હોય એમ કે ઘડાની બહારનું આકાશ મારા કદાચ જુદું છે પેલા બીજા ઘડાનું આકાશ મારા કદાચ જુદું છે એ પ્રકારનો ભ્રમ ભલે આકાશ સેવતો હોય પણ આકાશમાં ક્યારે ભેદ થયા જ નથી ક્યારે વિભાગ થયા જ નથી અંતે રીતે ચૈતન્યમાં ક્યારે વિભાગ થયા જ નથી અવિભક્તમ વિભક્તેશુ વિભક્તિમાં ચ સ્થિતમ અવિભક્ત છે અર્થાત ચૈતન્ય વાસ્તવમાં વિભાગ વગરનું છે પરંતુ વિભક્તિ સ્થિત જાણે કે અનેક દેહમાં વેચાઈ ન ગયું આકાશ એમ અનેક ઘણામાં જાણે વેચાઈ ના ગયો તેમ ચૈતન્ય અનેકમાં વેચાય ના અરે ચૈતન્ય વેચાય કેવું છે એને ટુકડા કોણ કરે શું આ દેહ ચૈતન્યના ટુકડા કરવા સમર્થ છે શું આ ઘડો ખરેખર આકાશમાં ટુકડા કરી ના કરી શકે અંતે ચૈતન્ય એકમાત્ર છે છતાં પણ આ દ્વૈતનો માત્ર એક દેખાવ ઉત્પન્ન કરવામાં આવે છે બસ અજ્ઞાન આ વસ્તુ કરે છે સમજ આવું તો કોઈ કરતું હશે તો કે હા સ્વપ્નમાં શું થાય છે સ્વપ્નમાં કેટલા હોય છે ત્યાં ઊંઘી ગયો ત્યારે કેટલા જણ ઊંઘી ગયા એક જ જણ ઊંઘી ગયો જાગૃત ત્યારે કેટલા જણ એક જ જણ જાગે છે અને વચ્ચે આ માણસ આ બધાને મોટો પ્રવચન આપનાર થઈ ગયો 500 માણસ આમાં બેઠા છે ક્યાંથી આવે બધા ત્યાં દ્રષ્ટા કોણ ત્યાં વક્તા કોણ શ્રોતા કોણ આ બધું કોણ છે હું જ છું આ બધી મારામાંથી ઉત્પન્ન થયેલો અધ્યારો પછી જેમ નરસિંહ મહેતા કે જાગીને જોઉં તો જગત દિશેની ઊંઘમાં અટપટા ભોગવાશે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ નો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જાગીને જોયું ત્યારે ઊંઘમાં તો બહુ બધા અટપટા ભોગ પાસે એ ઊંઘ એટલે માયા ને અવિદ્યાની ઊંઘ છે અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધ્યતે અનાદિ માયાની નિદ્રામાં આ સુતેલા જીવને જે જગાડવામાં આવે એ સાક્ષાત કુરુતે પ્રબોધ સમય સ્વાત્માન અવાદ્વયમ એ જયારે અવિદ્યાની નિદ્રાઓની જાગે ત્યારે સ્વાત્મા અદ્વયમ એવો સાક્ષાત કુરુતે કહો હું અદ્વિતીય હું એક જ છું એકમાત્ર છું ઊંઘમાં અટપટા ભોગ ભાસે નિદ્રામાં જેવી રીતે આ નિદ્રા દોષને કારણે આ સ્વપ્નનું સર્જન થાય છે જેવી રીતે આ જાગ્રત જ્ઞાન પર કહે છે એમાં પણ અવિદ્યાના દોષને કારણે આ જગતનું જ્ઞાન સર્જન થાય છે દ્વૈતનું જણાય કે સર્જન થાય છે જણાય કે આ જગત માર્ગ ભિન્ન છે યત્ર વૈ અન્ય દિવ સ્યાત અંતેથી આ ભેદ જે વાસ્તવિક છે ને એને જ્યારે સાચો માની લેવામાં આવે ત્યારે અન્ય અન્યત પશ્ચે ત્યારે એક બીજાને જોતો હોય અર્થાત જોનારો જુદો દ્રષ્ટા જુદો દૃશ્ય જુદું દર્શન જુદું અન્ય અન્ય જીઘરે ત્યારે ઘ્રાતા જુદો ઘરે ઘ્રાણત્રવ્ય જુદું અને ઘ્રાણ જુદું અન્ય અન્ય રસયેત રસયિતા જુદો અને રસયિતવ્ય ટૂંકમાં સ્વાદ લેનાર જુદો સ્વાદનો વિષય જુદો સ્વાદ જુદો અન્ય વદેત બોલનાર જુદો શબ્દ જુદો બોલવાનું જુદું હું જુદો છું બોલવાનું જુદું છે શબ્દ જુદો છે સાંભળનાર જુદો છે અન્ય શૃણ્યાત સાંભળનાર જુદો શબ્દ સાંભળવાનો વિષય જુદો સાંભળવાનું જુદું અન્ય મનવિત મનન કરનાર જુદો મનન જુદું મનનનો વિષય જુદો અન્ય સ્પૃશેત સ્પર્શ કરનાર જુદો સ્પર્શનો વિષય જુદો સ્પર્શ જુદો આ બધું અન્ય દ્વિજાણ્યાત જાણનાર જુદો જાણનો વિષય જુદો જાણવા આ બધું જુદું જુદું છે અત્યારે હું જુદો તમે જુદા અને દર્શન જુદું હું જુદો તમે જુદા સાંભળવાનું જુદું હું જુદો તમે જુદા બોલવાનું જુદું આ પ્રકારે જુદાયનો ખ્યાલ છે આ ખ્યાલ સાચો નથી અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલો છે તેથી આ પ્રકારનો ભેદભાવ અજ્ઞાને સર્જેલો છે સુષુપ્તમાં કોઈ ભેદભાવ રહેતો નથી એટલા જ માટે ત્યાં જૂના નથી સાંભળનાર જૂના હોવા છતાં પણ જોતો નથી અર્થાત ત્યાં જ અજ્ઞાનને કારણે હું જોનાર છું સાંભળનાર છું આ બધા અધ્યારો દોષ થઈ જાય છે અંદરથી આત્મનું કોઈ વાસ્તવિક સ્વરૂપ છે એ જ કહે છે પછીના મંત્રમાં કહે છે સ
सलिल एको दृष्टा अद्वैतः भवति एष ब्रह्मलोकः सम्राट इति एनम् अनुशशास याज्ञवल्क्यः। सलिल एको दृष्टा, एक है दृष्टा आत्मा का सलिल, इतने ज सलिलोच स्वच्छ है आत्मा, एट हूँ स्वच्छ छू, अपनी बात हूँ स्वच्छ छु, कोई अशुद्ध मानो देवी स्फटिक स्वच्छ छे, पारदर्शक स्वच्छ छु, पाप पुण्य कोई अशुद्ध मानव नहीं, अरे अविद्या काम करो कोई अशुद्ध मानव, स्वच्छ छु। एक है एक छु, हम कहने स्वच्छ कहने, एक कहने अद्वितीय, त्रण वस्तु क्या मावे, सलिल है, एक है, अद्वैत है, एम कहने वेदान भाषा क्या मावे के सजातीय विजातीय स्वगत आ बधा प्रकारना भेद रहित छु। अद्वैत है भाई का बीजू कोई है नहीं, कोई विजातीय कोई नहीं, एक है एकमात्र छु, कोई स्वगत भेद नहीं, सलिल है स्वच्छ तू, कोई सजाते भेद नहीं, विजाते भेद नहीं, स्वगत भेद नहीं, कोई कोई भेद नहीं, आ जागृत में स्वप्न में बदा भेद हो, हूँ जुदो तुम एक जाति ना छो, मनुष्य छो, सजातीय भेद हूँ छु, आ टेबल जुदो हूँ मनुष्य जाति ना छु, आ टेबल जाति ना छे, विजातीय भेद हूँ छु, मारो हाथ जुदो पग जुदो आंतरिक भेद स्वगत भेद, आम जागृत में स्वप्न में सजातीय विजातीय स्वगत अनेक भेद वगैरह पीड़ा का भेद पीड़े से अपने तमें मां जुदा छो, मैंने पीड़तू ना हो तो मैंने मान पर जरा जो ने पीड़ा थाय से मैंने ये नोत ले के ना ले, परंतु जारे मारा मन में भाव जन्मियो के हूँ जनू अत्यारे धीनी व्यवहार मारे भिन्न छे। इधर आगा मैत्री ब्राह्मण क्या आयु का मनुष्य जा रहे ब्राह्मण ने पोता जुदो कर ब्राह्मण तिरस्कार ने पात्र रहे टूक मां हूं जेने मां का जुदो कर एना तिरस्कार ना विषय बन रहे कारण के ये जुए क्या मारो हर मारो तिरस्कार करे कोई ने जुदा गणवा है ना अर्थ है तो कि कोई ने बात बाकी करी ना की कोई निषेध करो कोई तिरस्कार करो अने ये तो आपने सदा तिरस्कृत थे ये अब तो अज्ञान ने कहा सलिल है एक है अद्वैत है दृष्टा दृष्टान अर्थ ही नहीं क्यों खरे जो ना आसू दृष्टि स्वरूप है दृष्टि स्वरूप है मुझे चैतन्य जो शुद्ध ज्ञान स्वरूप जो सस्वच्छ छु नित्य शुद्ध छु नित्य बुद्ध छु नित्य मुक्त छु अब नित्य शुद्ध बुद्ध मुक्त स्वरूप है एक ज्ञान स्वरूप चैतन्य हूँ छु आम जल नु दृष्टान आपू जल ने स्वच्छता नु दृष्टान आपू स्वच्छता जम जल नो स्वभाव स्वच्छता अद्वितीयता एकता अज्ञान आत्मा नो मारो स्वभाव छे एष ब्रह्मलोक सम्राट हवे याज्ञवल्क्य ऋषि जनक हे सम्राट एष ब्रह्मलोक ब्रह्मैव लोक है आत्मा ब्रह्मलोक च ब्रह्मस्वरूप च इति हैनम अनुशशास याज्ञवल्क्य है आ प्रकार है याज्ञवल्क्य ऋषि है जनक राजा ने बोध करो उपदेश करो इमके ने वही पाछो उपदेश चालू राखे छे शू कहे छे ईशास्य परमागति ईशास्य परमा संपदा ईशोस्य परमो लोक है ईशोस्य परम आनंद है एतस्यैव आनंदस्य अन्यानि भूतानि मात्राम उपजीवन्ति एषा अस्य परमा गति बस आनि परमा उत्कृष्ट आनि परम गति गति अर्थात जीवन परम ध्येय वास्तव में आप परम ध्येय से हूँ ज मारू परम ध्येय से आ कोण आपनो वर्णन करने कहे छे राजनिर्गुणी कारण परम गति से परम ध्येय से हूँ पोते मारो परम ध्येय से आखिर आश्चर्य की बात है हूँ सतत मारी जात ने पावा प्रयत्न कर रहे परमागत ही
જે પ્રાપ્ત કર્યા પછી યત પ્રાપ્ત યમ પ્રાપ્ત નૈવર્તંતે તદ ધામ પરમમ મમ જે પ્રાપ્ત કર્યા પછી ક્યાંય જવાનું કે પ્રાપ્ત કરવાનું રહેતું નથી પરમાગતિ એશા છે પરમા સંપદ એને આ પરમ સંપદ છે પરમ વિભૂતિ છે આ સ્વચ્છતા એકતા અદ્વિતીયતા પૂર્ણતા એ મારી પરમ સંપત્તિ છે આ જગતમાં ખરી સંપત્તિ કઈ આ જગતની બીજી બીજી સંપત્તિ હોય છે ને એ તો કર્મની પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રયત્નની પ્રાપ્ત થઈ રહ્યા છે આવે છે જાય છે જાય નહીં તો એ પણ હવે ગયેલી જ છે કારણ કે આપણે માનીએ છીએ કે આવે છે કશું આપણું કોઈનું હતું નથી તેથી એ સંપદ આપણી હોય તો પણ કેવી છે હંમેશા અધૂરી થાય ક્યારે પણ એ સંપત્તિ સંતોષ ના થાય એ કોઈ સંપત્તિ નથી એને મારે સંતોષ આપી શકે ન વિત્તે તર્પણીય મનુષ્ય આ એ ભૌતિક સંપત્તિ જે છે ખરી ના નથી ભલે હોય પણ ખરી તો કેવી છે કર્મજન્ય છે પ્રયત્નથી પ્રાપ્ત થયેલી પુણ્યથી પ્રાપ્ત થયેલી છે ખરેખર તો અને પુણ્યના ક્ષયની સાથે એ પણ જતી રહેતી હોય અને હોય તો એ શું જ્યાં સુધી એના સભાન હોય ત્યાં સુધી જ ને પણ વળી પાછું મારું ધ્યાન બીજે જાય એટલે સંપત્તિ હોય તો એ શું સ્વપ્નમાં હોવ ત્યારે ભલે ને કરોડોપતિ હોવ પણ ત્યાં ભિખારીનું દુઃખ ભોગવી શકું ખરો કારણ કે સંપત્તિનો કઈ સંપર્ક નહીં તે સ્વરૂપભૂત સંપત્તિ નથી આ કે છે પરમા સંપત આ પરમ સંપત છે પરમ વિભૂત આ કૃતજ્ઞત્વાત કારણ કે એ કૃતજ્ઞ નથી જન્મેલી નથી સ્વાભાવિક છે માણસે ક્યાંય સંપત્તિ માટે ફાંફાવાની જરૂર જ નથી સંપત્તિ આપણો સ્વભાવ છે કમ નસીબે આપણે આપણી જાતને એવી ઉતારી પાડેલી છે જેને કારણે આપણે બહારની સંપત્તિની જરૂર પડે ત્યારે મને લાગે હું સંપન્ન છું આ મારી જાતે એવું અમૂલ્યન કરી નાખ્યું છે કે જયારે મને કરોડ રૂપિયા મળે ત્યારે હું કઈક છું આપણી જાતનું અવમૂલ્યન કરવાને કારણે જગતને અત્યંત મૂલ્યવાન બનાવેલું છે અને એ રીતે આપણે અન્યના કારણે મૂલ્યવાન બનીએ છીએ એ ખરેખર એક જીવનની કરુણતા છે ખરેખર તો સૌથી મૂલ્યવાન હું જ છું બધા મૂલ્યનું મૂલ્ય હું જ છું બધા મૂલ્યની પાછળનું મૂલ્ય હું જ છું બધી મૂલ્યવાનને મૂલ્યતા પ્રદાન કરનાર હું જ છું એશાસ્ય પરમ સંપરમા સંપદ એની પરમ સંપદ છે અર્થાત આત્મા અપૂર્ણતા મારી પરમ સંપદ છે કેવી સંપદ છે નિત્ય પ્રાપ્ત સંપદ છે પેલી બધી કેવી છે પ્રાપ્તવ્ય સંપદ છે પ્રાપ્ત કરવાની છે અનિત્ય પ્રાપ્ત સંપદ છે નિત્ય પ્રાપ્ત હોવાને કારણે ક્યારે પણ વિખૂટી ન પડે એવી સંપદ છે એશોસ્ય પરમોલોક એશાસ્ય પરમોલોક આ કેવો લોક છે મોક્ષરૂપી લોક આ સ્વર્ગ લોક વગેરેનો હિસાબ નહીં રાખનારો લોક છે આત્મા વાસ્તવમાં કેવો લોક છે પરમ લોક જે લોકની પ્રાપ્તિ કરો ને કે આગળ આવશે પણ ખરું કે અમારે આ બધા લોકની શું જરૂર છે એ સામન હે અયમ આત્મા અયમ લોક આ માણસ પિતૃલોક જોઈએ સ્વર્ગ લોક જોઈએ બ્રહ્મલોક જોઈએ વૈકુંઠ લોક જોઈએ આવા લોકની આપણને અનેક પ્રકારની અભિલાષા હોય છે પરંતુ ખરેખર કયો લોક પરમ લોક છે આત્મા જ પરમ લોક છે પરમ લોક હ મોક્ષ એ લોક શેને મળે પ્રાપ્ત કરીએ સુખ મળે એટલા માટે સ્વર્ગ શેને મળે સુખ મળે એટલા માટે અને બ્રહ્મલોક શેને માટે સુખ મળે અત્યંત સુખ મળે વૈકુંઠ શેને માટે મળે એથી વધારે સુખ મળે ધામ પરમ ધામ શેને માટે અત્યંત સુખ મળે માટે ખરેખર આ સુખ ક્યાં છે આત્મા સુખ સ્વરૂપ છે એટલે કહે છે કે એશોસ્ય પરમ આનંદ વાસ્તવમાં આ જેનો પરમ આનંદ છે અર્થાત આત્મા હું પરમ આનંદ સ્વરૂપ છું એ એટલા જ મને કહ્યું કે જ્યારે જ્યારે પણ આપણે સુખનો અનુભવ થાય ત્યારે વાસ્તવમાં આપણને આપણો જ અનુભવ થતો હોય છે આ જગતના પદાર્થો માત્ર સુખનો એક આભાસ ઉત્પન્ન કરે એ આપણને આપણી જાતને જ પાછી આપે છે જેમ કૂદરું પેલું હાડકું ચાવ્યા કરતું હોય ને એને એમ કે હાડકામાંથી રસ ઝરે છે એના પેલા મોહન લોહીનો રસ ઝરતો હોય તે વખતે આપણો કોઈ વિષયનો આનંદ લે ત્યારે આપણી જાત પણ આનંદ લેતા હોઈએ છીએ એ શાસ્ય પરમ આનંદ હે વાસ્તવ આત્મા પરમ આનંદ સ્વરૂપ છે અને માટે નિત્ય મુક્ત મોક્ષમાં કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી નિત્ય પ્રાપ્ત છે આનંદ મારું સ્વરૂપ છે મોક્ષ મારું સ્વરૂપ છે પૂર્ણતા મારું સ્વરૂપ છે એદસ્ય એ અત્યસ્ય એવા આનંદ પૂર્ણ આનંદ સ્વરૂપ છું ટૂંકમાં જ્યારે જ્યારે મને કશો આનંદ થતો હોય ત્યારે એ આનંદ એક અંશ માત્ર છે ત્યાં સુધી ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે અહીંયા જ મોટી આખી મારી આનંદ મીમાંસા બતાવે છે તો એટલી ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે એમ માની લો કે એક મનુષ્ય હોય
જેની પાસે બધા પ્રકારના સુખના સાધનો છે, એની પાસે પૂરેપૂરું સ્વાસ્થ્ય છે, સુખને અનુભવવાની બધા શક્તિ છે, બધા સંસ્કાર છે, કેળવણી બધું જ છે. યુવા સ્યાત સાધુ વા ધ્યાયક આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ તસ્યમ સર્વ પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત શેષ એકો એક માનુષ આનંદ. આખી પૃથ્વી એની પાસે હોય, બધી ધન સંપત્તિ સત્તા, કેટલો આનંદ આવે કલ્પના કરો. કલ્પના એક જ એ મનુષ્ય એક આનંદ છે, એને સોય ગુણો તો કેટલું થાય. આ મનુષ્ય ગંધર્વનો એક આનંદ થાય એને સોય ગુણો, દેવ ગંધર્વનો એક આનંદ થાય એને સોય ગુણો, પિતૃઓનો એક આનંદ થાય એને સોય ગુણો, કર્મદેવનો એક આનંદ થાય એને સોય ગુણો, દેવતાનો એક આનંદ થાય એને સોય ગુણો, ઇન્દ્રનો એક આનંદ થાય એને સોય ગુણો, બૃહસ્પતિનો એક આનંદ થાય એને સોય ગુણો, પ્રજાપતિનો એક આનંદ થાય એને સોય ગુણો. કેટલા મીડા થાય તો ભૂલી ગયા આપણે અત્યાર સુધીમાં. શેષ બ્રહ્મણ આનંદ હે. આમ સોય ગુણતા જ જાઓ, ગુણતા જ જાઓ, ગુણતા જ જાઓ, એનો અંત જણા આવે છે. એ છે ક્યાં પામે? બ્રહ્મણ આનંદ હે. એ બ્રહ્મનો આનંદ છે. અર્થાત પેલો મનુષ્યનો આનંદ તો કેટલો અંશ, દસ ઉપર કેટલા બધા આપણે કરવા પડે ત્યારે બ્રહ્મનો આનંદ થાય. ટૂંકમાં જે કે આનંદ મનુષ્યો કે પ્રાણીઓ ભોગવતા હોય છે એ વાસ્તવમાં આ બ્રહ્માનંદની એક માત્ર હોય છે. અંતેથી એટલે માટે મનીષા પંચકમાં કહેવામાં આવ્યું કે આ આનંદના વાસ્તવમાં સમુદ્રમાં યત સૌખ્યાંબુ લેશ લેશ મે શકરાદ નિર્વૃતાહ. કે આ સુખના આનંદના સુખના સમુદ્રના એક લેશના લેશમાં બી પણ આ ઇન્દ્ર વગેરે લોકો આનંદિત છે. યત ચિત્તે નિતરામ પ્રશાંત કલ મે લબ્ધવા મુનિ નિર્વૃતાહ. જે પોતાના પ્રશાંત ચિત્તમાં પ્રાપ્ત કરીને આ મુનિ અર્થાત જ્ઞાની પુરુષ સંપૂર્ણ રીતે સુખી છે. યસ્મિન નિત્ય સુખામુદૌ ગલિત ધીહી બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. જે નિત્ય સુખ સાગરની અંદર લીન થયેલો આ મહાપુરુષ વાસ્તવમાં બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ જ છે. એશ અસ્ય પરમ આનંદ અસ્યૈવ એતસ્યૈવ આનંદસ્ય અન્યાનિમાં ભૂતાણી માત્રા ઉપજીવંતી. આ જે પરમ આનંદ છે અને એક અંશથી બધા જ આનંદિત છે. એ રીતે યાજ્ઞિકે ઋષિએ જનક રાજાને ઉપદેશ કર્યો. પ્રશ્ન થયો જનક રાજા ત્યારે છોડે નહીં એમને, પૂછ્યા જ કરું હજી આગળ કહો. આ તો ઉર્ધુ વિમોક્ષાય બ્રુહી, આ તો ઉર્ધુ વિમોક્ષાય બ્રુહી, હજી મોક્ષનો ઉપદેશ કરો, મોક્ષનો ઉપદેશ કરો, મોક્ષનો ઉપદેશ કરો. આ રીતે યાજ્ઞવલ્ક્ય ઋષિએ જનક રાજાને ઉપદેશ કર્યો મોક્ષનો. હજી થોડો હજી ત્યારે થોડો અસંતોષ છે એમને, હજી પાછા કહે છે આ તો ઉર્ધુ વિમોક્ષાય એવો બ્રુહી, હજી મોક્ષનો ઉપદેશ કરો, હજી કશું મનમાં રહી ગયું છે. એટલે હજી ઉપદેશ આગળ ચાલુ રહેશે, આવતીકાલથી આપણે એને જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.